अन्तन्तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय इव ते तमः यौ विद्यायां रताः अन्यदेवाहुर्विद्यया शुश्रुमधीराणाम् येनस्तद्विचक्षिरे विद्यां च विद्यां च यस्तद्वेदोभयं सह अविद्यया मृत्युं तीर्त्वा विद्यामृतमश्नुते कर्म अनेग्नि उपासना बन्ने नी स्वतंत्र नी निंदा करवामां आवी एवा हेतु थी के कर्म अने उपासना बन्ने नो समुच्चय करवामां आवे। विद्यां च विद्यां च यस्तत्वेद उभयम् सह अविद्यया मृत्युम् तीर्थ विद्या अमृतम् अश्नोते एनु भाष्य आपणे शुरू कर्युं तो के चालो भाष्य वाँचीए। 11 मंत्रनुं भाष्य 44 पाना उपर यतः एवम् अतः विद्यां च विद्यां च देवता ज्ञानं कर्म च इत्यर्थः यस्तत् एतदुभयं सह एकेन पुरुषेण अनुष्ठेयं वेद तस्य एवं समुच्चयकारिणः एव एकपुरुषार्थसम्बन्धः क्रमेण स्यात् इत्युच्यते। यतः एवं कारण क्या हो छे એટલે કે બંનેનું સ્વતંત્ર ફળ છે માટે બંનેનો ત્યાગ કરી શકાતો નથી, સાથે સાથે પ્રત્યેકના અનુષ્ઠાનની નિંદા કરી છે એટલે કરી શકાતા પણ નથી, કારણ કે દરેકની નિંદા છે માટે દરેક કરવું ના જોઈએ અને કારણ કે દરેકનું ફળ છે માટે દરેકનો ત્યાગ પણ ના કરવો જોઈએ, તો શું કરવું? પછી એક રહ્યું કે બંનેનો સમુચ્ચય કરી શકાય, આવું છે એટલા માટે વિદ્યામ ચ વિદ્યામ ચ અવિદ્યા અને વિદ્યા બંને કર્મ અને ઉપાસના બંને એતદ ઉભયમ સહ એકેન પુરુષેણ અષ્ટયમ વેદ એક જ પુરુષ આ બંનેનો સમુચ્ચય કરે છે એટલે વેદ એટલે વિદિત્વ અનુતિષ્ઠતિ એ જાણીને એ પ્રકાર અનુષ્ઠાન કરે છે। તસ્ય એવમ સમુચ્ચયકારીણ આજે સમુચ્ચય કરનારો છે એને જ એક પુરુષાર્થ સંબંધ ક્રમેણ સ્યાત આ પાદનો તો બાકી છે બે એક પુરુષાર્થ સંબંધ હેતી એક પુરુષાર્થ દેવાત્મ ભાવાખ્યમ અમૃતમ તત્પ્રાપ્તિ ઇત્યર્થ એટલે કર્મનું ફળ એક મળે ઉપાસનાનું ફળ બીજું મળે અને કર્મ અને ઉપાસનાના સરવાળાનો બેના સરવાળે ત્રણ કરતા વધારે મળે। માનો કે એકનું એક યુનિટ હોય કર્મનું ફળ એક યુનિટ હોય અને ઉપાસનાનું ફળ બે યુનિટ હોય તો કર્મ વત્તા ઉપાસનાનું ત્રણ કરતા વધારે આવવું જોઈએ તો સમુચ્ચયનો અર્થ, નહીતર તો માણસ એકને એક વસ્તુ બે ત્રણ વાર કરે એમાં શું। એટલા માટે તસ્ય સમુચ્ચય કારણ એવ એક પુરુષાર્થ સંબંધ ઇતિ એક પુરુષાર્થ દેવાત્મ ભાવાખ્યમ અમૃતમ તત્ પ્રાપ્તિ ઇત્યર્થ તો એને દેવાત્મ ભાવની એટલે કે એ જે દેવાત્મ ભાવ તરીકે ઓળખાય છે એવા અમૃતને એને પ્રાપ્તિ થાય છે। ક્રમેણ સ્વાભાવિક કર્મ જ્ઞાનાખ્ય મૃત્યુતરણ પૂર્વક વિતિયાવત એટલે જેવા કર્મની ઉપાસના કરવા માટે કે તરત દેવતાનો ભાવ પ્રાપ્ત થઈ જાય એવું નથી, ક્રમશઃ એ એના દ્વાર દ્વારા કામ કરશે એટલે દ્વારની પ્રાપ્તિ કરાવતું જશે તેમ તેમ એના દ્વારા દેવાત્મ ભાવની અમૃતની પ્રાપ્તિ થશે। તો ક્રમથી એટલે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક જ્ઞાન એટલે ઉપાસના, તો શરીરનો સ્વભાવ છે કે કર્મ કરવું જ,
અને મનનો સ્વભાવ છે કે ઉપાસના કરવી જ. એટલે શરીર જ્યાં સુધી શરીર છે અને શરીર છે જ એટલે ત્યાં સુધી માણસ કર્મ કરવાનો જ છે, નવરો ક્યારેય નહીં બેસી શકે. એટલે સ્વાભાવિક રીતે કશું કર્મ કરશે, જે કરવા જેવું ન પણ હોય તો પણ કરશે જ, કારણ કે એને ટેવ પડી છે. અને ઉપાસના એટલે મન કંઈક અને કંઈક અને કંઈક ચિંતન અને વિચાર કર્યા જ કરશે. એટલા માટે એમને સારા કર્મમાં અને સારા વિચારમાં જોડવાની જરૂર પડે છે. આપણે સારા કર્મ અને સારા વિચાર કરતા જઈએ અને ટેવ પાડતા જઈએ, એમ કરતા કરતા સ્વાભાવિક કર્મ અને જ્ઞાન, સ્વાભાવિક એટલે શાસ્ત્રના કહ્યા વગર પોતાની જાતે જે કરે છે તે, જાતે જે કરે છે એ શાસ્ત્રોક્ત હોય તો વાંધો નથી, પણ શાસ્ત્રોક્ત ના પણ હોય એટલે ભાવતું તો ને વૈદ્ય કહ્યું એવું હોય પણ શકે કે દૂધ ભાત જ ખાવાના ભાવતા હોય અને વૈદ્ય કહ્યું કે દૂધ ભાત ખાજો એવું બની શકે, પણ જેને ફરસાણ ભાવતા એને દૂધ ભાત કે તો પછી એ ના ખાવે. એટલે સ્વાભાવિક કર્મ અને ઉપાસના શાસ્ત્રોક્ત હોય તો વાંધો નહીં, પણ મહદઅંશે શાસ્ત્રોક્ત ન હોય અને એની ટેવ પડી હોય તો એમાંથી છૂટવા માટે નવી ટેવ પાડવાની જરૂર પડતી હોય છે. એટલે પહેલા સ્વાભાવિક કર્મ અને ઉપાસના નામનું જે મૃત્યુ છે એને તરી જાય છે અને પછી ક્રમશઃ પુરુષાર્થની પ્રાપ્તિ કરે છે. આગળ ભાષ્યકાર કહે છે, અવિદ્યા કર્મણા અગ્નિહોત્રાદિના મૃત્યુમ સ્વાભાવિકમ કર્મ જ્ઞાનમ ચ મૃત્યુશબ્દવાચ્યમ ઉભયમ તીર્થ્વા અતિક્રમ્ય. તો અવિદ્યા એટલે કે કર્મણા, અવિદ્યા વડે એટલે કે કર્મ વડે. અહીં અવિદ્યા એટલે વિદ્યાનો અર્થ, અવિદ્યાનો અર્થ વિદ્યાનું વિરોધી છે એવું કર્મ એમ. અગ્નિહોત્રાદિના, તો અગ્નિહોત્રાદિ કર્મ વડે સ્વાભાવિક કર્મ નામના મૃત્યુને તરી જાય છે. ચોથી પાદનો મૃત્યુ પદમ વ્યાચષ્ટે, મૃત્યુ એટલે શું? તો કે સ્વાભાવિકમ કર્મ જ્ઞાનમ છે, સ્વાભાવિક સહજ રીતે થતા કર્મની ઉપાસનાઓ. શાસ્ત્ર અનાધ્યયમ પુરુષ બુદ્ધિ પ્રભવમ પ્રાપ્તન સંસ્કાર અનુસારી ક્રિયા સામાન્ય ઉપાસનમ ઉપાસના સામાન્યમ છે ઇત્યર્થઃ. તો શાસ્ત્ર જેને, શાસ્ત્રએ જેનું વિધાન કર્યું નથી, શાસ્ત્ર અનાધ્યયમ શાસ્ત્ર વડે જેનું વિધાન કરવામાં નથી આવ્યું, પુરુષ બુદ્ધિ પ્રભવમ, બસ માણસ તુક્કો જન્મ્યો કે આવું કરીએ તો કેવું, આમ આમ બસ એને મન થયું કે આપણે આલીને મારીએ તો કેવું, એવો તુક્કો જન્મ્યો અને એમ માર્યું એને સ્વાભાવિક બસ સહજ રીતે, બાજુ કે લાગનો છે એટલે મારે એ લાગનો છે એને મારવું જ જોઈએ. તો શાસ્ત્ર અનાધ્યયમ પુરુષ બુદ્ધિ પ્રભવમ પ્રાપ્ત અને સંસ્કાર અનુસારી, પહેલાના સંસ્કાર હોય અને એટલે પહેલા કેરી જુએ ને આંબા ઉપર એટલે મન થાય કે તોડવી, પથ્થર મારવો, પથ્થર પથ્થરથી ના પડતો ફટફટ ચડી જાય. નાના છોકરાઓ તો ગામડામાં સરસ ટેવાયેલા હોય, અહીંના લોકો આમ જોયા કરે એની સામો, તો ગામડાના છોકરાને તો નદીમાં નાહવું ને ભૂસકા મારવાનું, ઝાડ પર ચડવું ને તોડી આવી કેરી બેરીએ તો કશી વસ્તુ નહીં. જો નાનપણથી સંસ્કાર પડતા આંબા પર કેરી દેખાય કે ચડી જવું તોડી લાવીશ, અને આજુબાજુ વાળ હોય એની ચિંતા નહીં, તો આમ કૂદકો માર, આટલે સુધી વાળ હોય તો કૂદકો મારીને એની ઉપરના ઉપર ચડે પછી ઉપર ચડી જાય છે. તો એટલે હવે જો આ વસ્તુને રોકવામાં ના આવે તો ગમે તે ઉંમરે, પછી શહેરમાં આવી ગયા અને 5-50 વર્ષે ગામડામાં ગયા મોટા થયા પછી, હવે અહીં આંબો જોવા મળ્યો જ નહોતો શહેરમાં, ગામડે ગયા અને આંબો જોવા મળ્યો, પણ સરસ મજાની કેરી હતી અને સાત ગઈકાલે જ પડી છે એવી કેરી જોઈ એટલે ખલાસ, જે તરત વળગી પડે ઉપર ચડી જાય. પ્રાક્તન સંસ્કાર અનુસારી, પહેલાના જે સંસ્કાર હતા એને અનુસરીને ક્રિયા સામાન્યમ ઉપાસન સામાન્યમ છે. એટલે પહેલાના સંસ્કારને અનુસરીને ક્રિયા અને પહેલાના સંસ્કારને અનુસરીને ઉપાસના. ઉપાસના એટલે મનમાં તદ સદા તદભાવ ભાવિત, સતત મનમાં જે વસ્તુનું ચિંતન ચાલતું હોય તે. સમાજની સેવા કેવી રીતે કરીશું, અથવા દીકરીના લગ્ન કેવી રીતે કરીશું, અથવા પૈસા કેવી રીતે આપણે વધારે પૈસાવાળા થઈએ, અથવા કેવી રીતે ખુરશીવાળા થઈએ, અથવા દીકરીના લગ્ન, જે કંઈક જેના મનમાં જે ચાલતું હોય તે. સમાજમાં પ્રતિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય, બધું વેદાંત વેદાંત તો ભણીએ પણ સમાજમાં સ્થાન તો રહેવું જોઈએ ને, કંઈક જેના મનમાં જે ચાલતું હોય તે. પણ કોઈક અને કોઈક પ્રકારનું ચિંતન ચાલતું જ હોય અને વેદાંત ભણવાનું શરૂ કર્યા પછી પણ જો એ ચિંતન વિશે ધ્યાન ના આપવામાં આવે તો એ ચિંતન ચાલ્યા જ કરે,
કારણ કે આ તો કાલનું કામ જેવું નથી. હા, ઘણી બધી વાર તો આવીને બેસવાનું જ ફંક્શન છે. વેદાંત ભણવું એ બુદ્ધિનું ફંક્શન જેવો તો નિયમ નથી, પણ કાનનું ફંક્શન જેવો પણ નિયમ નથી. ઘણી બધી વાર તો દફતર લઈને સમય હરાવી ગયા. આપણામાં તેવું કોઈ છે જ નહીં જોકે, પણ ઘણી બધી વાર ઘણી જગ્યાએ કથાઓ ચાલતી હશે ત્યાં હાથ પડે જોડી લઈને માજીઓ ક્યાં જાય, કાકાઓ ને માજીઓ એટલે પહોંચી જાય જોડી લઈને. તો એ ફંક્શન કામનો પણ એવો નિયમ નથી. બસ એટલે શરીરનું ફિઝિકલ પ્રેઝન્સ જઈને બેઠા, એ સંજોગોમાં બેઠા બેઠા માળા પરોવતા હોય, વાટો કરતા હોય, એટલે શરીરથી બીજું કામ પણ ચાલતું હોય. હવે જો શરીરથી બીજું કામ ચાલતું હોય તો મનથી તો બધું શું શું ના ચાલતું હોય. અગેઇન એવો નિયમ નથી, શરીરથી કામ કરનારો મનથી રહી પણ શકે, આપણે કશો નિયમ નથી બનાવતા, પણ આવી શક્યતાઓ ઘણી વધારે હોય છે. તો સ્વાભાવિક ક્રિયા અને સ્વાભાવિક ઉપાસના, કર્મ જ્ઞાનમ ચ મૃત્યુ શબ્દવાચ્યમ. મૃત્યુ શબ્દવાચ્યમ પાંચમી પાદનોધ નનો મૃત્યુ શબ્દ મારકે યમાદૌ પ્રસિદ્ધ. ભાઈ અમને તો એમ કે મૃત્યુ એટલે મારી નાખે, ન મૃત્યુ અને યમ રાજા મારી નાખે, એટલે અમને તો એવી જ ખબર છે કે યમ રાજાને મૃત્યુના નામથી ઓળખવામાં આવે છે, પ્રસિદ્ધ છે. તત કુતઃ અન્યથા વ્યાખ્યાયતે, તો એ અર્થ છોડીને તમે આ નવો અર્થ ક્યાંથી લઈ આવ્યા કે મૃત્યુ એટલે સ્વાભાવિક કર્મ અને જ્ઞાન? તત્ર અહ એના શબ્દશ જવાબમાં કહ્યું મૃત્યુ શબ્દ વાચ્યમ ઉભયમ ઇતિ. સાવા એશા દેવતા પ્રાણાખ્યા એતાસામ દેવતાનામ, એટલે આ છે ને ઉપરિષદનો મંત્ર ટાંકે છે બૃહદારણ્યકનો 1:3:10. તો સાવા એશા દેવતા પ્રાણાખ્યા, એટલે પ્રાણ નામની આ જે દેવતા હતી, એટલે ત્યાં એવું છે કે દ્વયા પ્રજાપત્યા, પ્રજાપતિના બે સંતાનો હતા, દેવાશ્ચ અસુરાશ્ચ, દેવો અને અસુરો. તથા કાની અસાહા એવા દેવા, હા એમાં દેવતાઓ હંમેશા બિચારા સંખ્યામાં પણ ઓછા હોય અને બળમાં પણ ઓછા હોય, ક્વોલિટી ને ક્વોન્ટિટી બંનેમાં દેવતાઓ ઓછા હોય અને બિચારાનું જોર પણ ઓછું હોય, અને અસુરો હોય વધારે હોય, ચાળા પાડા તગડા પહેરવાનો હોય, એટલે બિચારા દેવતાઓ હંમેશા ફફડતા જ હોય, આવી સ્થિતિ જ હોય. અને એટલે એકવાર દેવતાઓએ નક્કી કર્યું કે આપણે અસુરોને જીતવા છે, તો શેનાથી જીતીએ? કે ઉદ્ગીત વડે, એના ગાન વડે જીતીશું. એક સામ છે, ઉદ્ગીતના ગાન વડે આપણે એને જીતીશું. પછી દેવતાઓએ વાણીને જુદા જુદા ઇન્દ્રિયોને એને માટે અપોઇન્ટ કરી કે વાણી આપણે માટે ઉદ્ગાન કરશે અને આપણને એના દ્વારા અસુરો પર જીતાડશે. તો વાણીએ ઉદ્ગાન શરૂ કર્યું, એવા અસુરો એને દૂષિત કરવા ગયા અને દૂષિત કરી શક્યા, એટલે વાણીના મદદથી દેવતાઓ જીતી શક્યા નહીં. એવી રીતે ચક્ષુ શ્રોત્ર બધી ઇન્દ્રિયો પ્રયત્ન કર્યા, મને પણ પ્રયત્ન કર્યો, પણ કોઈના ઉદ્ગાન, જેણે ઉદ્ગાન શરૂ કર્યો, અસુરોએ વિચાર્યું કે આની મદદથી આ લોકો જીતી જશે, અસુરોને દૂષિત કરવા ગયા અને દૂષિત થઈ ગયું. એટલે અત્યારે પણ, એટલે વાણી અત્યારે પણ ખોટા કામ, જે ખોટા વાક્યો બોલે છે, નાક દુર્ગંધ સૂંઘે છે, જુએ કે દુર્ગંધ તો ખાસ સૂંઘે, એવું હોય. ઘણા લોકોને ગમતી હોય પેટ્રોલની જાત જાતની સુગંધો, સુગંધ જ ના કહેવાય પણ જાત જાતની ગંધો ગમતી હોય છે. જીભને આમ નિંદાને શબ્દ બોલવાનું વધારે મજા આવે, એટલે બધી ઇન્દ્રિયો દૂષિત કામો કરતી હોય છે, એ કારણ કે અસુરોએ એને વિંધી નાખેલી. એટલે પછી પ્રાણનો વારો કાઢ્યો કે પ્રાણ ઉદ્ગાન કરું, ઉદ્ગીતનું ગાન કરે. તો પ્રાણે ઉદ્ગીતનું ગાન કર્યું ત્યારે અસુરોને વિંધવા આવ્યા, તો મોટો ખડક હોય અને એ ખડક ઉપર માટીનું ઢેફું ખડકને તોડવા માટે ફેંકવામાં આવે તો શું થાય? તો ખડકને કશું ના થાય અને માટીનું ઢેફું તૂટી જાય. એમ અસુરો પ્રાણને વિંધવા ગયા કે પ્રાણને દૂષિત કરવા ગયા, તો અસુરો જ ભાંકીને ભૂક્કો થઈ ગયા, પણ પ્રાણમાં જરા પણ દોષ ના આવ્યો. એટલે પ્રાણની મદદથી પછી દેવતાઓ વિજય પ્રાપ્ત કરી શક્યા એવી કથા છે. પછી બધી ઇન્દ્રિયોને સમજ પડી ગઈ કે ભાઈ પ્રાણ આપણા કરતા મહાન છે, એટલે ઇન્દ્રિયો પ્રાણના શરણે ગઈ, એટલે પ્રાણે ઇન્દ્રિયોના દોષોને લઈને દૂર ફેંકી દીધા, એવું છે આ મંત્રમાં. એટલે એતાસામ વાઘાદિનામ દેવતાનામ પાપમાનમ મૃત્યુમ સ્વાભાવિકમ અજ્ઞાન પ્રયુક્ત ઇન્દ્રિય વિષય સંસર્ગ આસંગ જનિતે નહીં પાપમના સર્વ મ્રિયતે સહી અતઃ મૃત્યુ તમ પ્રાણ તાભ્ય દેવતાભ્ય સકાશાત અપચ્છિદ્ય અપહૃત્ય યસ્ય આસામ દિશામ અંત અવસાનમ તત તત્ર ગમયાંચકાર ગમનમ કૃતવાન. એટલે એ જે ત્યાંનો મંત્ર છે એ આપણા પાદનોદમાં કહે છે. સાવા એશા દેવતા
કૌંસમાં છે એટલે આપણે સમજ આપ્યું છે પ્રાણાખ્યા પ્રાણ નામની આ દેવતા એતાસામ દેવતાના એટલે કે વાઘાદી અંબાણી વગેરે જે દેવતાઓ હતા એમનો પાપમાનમ એટલે કે મૃત્યુ અપહત્ય એટલે એને રિમૂવિંગ એને દૂર કરીને યત્ર એટલે બધી ઇન્દ્રિયોમાંથી પ્રાણી એમના જે દોષ હતા સ્વાર્થરૂપી દોષ અને દુષ્ટ વસ્તુનું ગ્રહણ કરવારૂપી દોષ એ જે દોષ હતો એ દોષને દૂર કર્યો અને પછી એનું નામ મૃત્યુ કહ્યું પાપમાનમ એટલે મૃત્યુ તો ત્યાં પાપ એટલે કે જે દૂષિત વસ્તુ છે એ મૃત્યુ નામથી કહી છે અપહત્ય એને દૂર કરીને યત્ર આસામ દિશામ અંતઃ આપણી આ જે દિશાઓ છે દિશાઓનો જ્યાં અંત છે એટલે શું કૌંસમાં કહે છે શાસ્ત્રીય જ્ઞાનાદિ સંસ્કૃત જન અધિષ્ઠિત મધ્ય દેશાતિરિક્તો દેશો દિશામ અંતઃ બરાબર બે કૌંસ છે એટલે પહેલા આપણે બહારના કૌંસમાં વાંચી લઈએ તો શાસ્ત્રીય જ્ઞાનાદિ સંસ્કૃત જન અધિષ્ઠિત મધ્ય દેશાતિરિક્તો બરાબર વચ્ચેનો કૌંસ છોડી દો મધ્ય દેશ અતિરિક્ત દેશ દિશામ અંતઃ તો શાસ્ત્રીય જ્ઞાન અને આદિ એટલે કર્મ તો શાસ્ત્રીય ઉપાસના અને કર્મનાથી સંસ્કૃત થયેલા મનુષ્યોથી અધિષ્ઠિત એટલે કે એવા મનુષ્યો જ્યાં રહે છે એવો જે મધ્ય દેશ છે એના સિવાયનો જે દેશ છે એને દિશાનો અંત કહે છે બરાબર એટલે કે શાસ્ત્રોક્ત કર્મ અને ઉપાસના કરવાવાળા જે માણસો છે એ માણસો જ્યાં રહેતા હોય એ મધ્ય દેશ છે મધ્ય એટલે મધ્યપ્રદેશ એવું નહીં એ મધ્ય દેશ છે એના સિવાયનો જે છે એને દિશાઓનો અંત કયો હવે સિવાયનો કયો એ કહે છે પછીનો જે વચ્ચેનો કૌંસ છોડ્યો ને આપણે એમાં કહે છે આર્યાવર્ત પુણ્યભૂમિ એટલે આર્યાવર્ત છે એ પુણ્યભૂમિ છે મધ્યમ વિંધ્ય હિમ અગયો હો એને મધ્ય દેશ કેમ કયો તો કહે છે કે હિમાલય અને વિંધ્યાચળ એ બંનેની વચ્ચેનો ભાગ છે એ તેને મધ્ય ભાગ કયો એટલે હિમાલય અને વિંધ્યાચળની મધ્યનો જે ભાગ છે એ જે આર્યાવર્ત છે એ પુણ્ય દેશ છે એમાં બધા શાસ્ત્રોક્ત કર્મ અને ઉપાસનાના સંસ્કારવાળા માણસો રહે છે એના સિવાયનો જે ભાગ છે એ દેશાઓનો અંત તો ક્યાં આવવાનો દેશાઓનો અંત ક્યાંય નહીં આવે એટલે કે દેશાઓનો અંત એટલે શું કે સંસ્કારી માણસો જ્યાં રહે છે એ સિવાયની જે જગ્યાઓ છે એના દેશાઓનો અંત એટલું તક ગમયાન ચકાર ઇત્યાદિ શ્રોતાઓ એટલે આ શ્રુતિમાં કહ્યું છે કે ત્યાં એને મોકલી આપ્યા આદિના અસતોમાં સદગમય મંત્ર ઇતિ મંત્ર વ્યાખ્યાન ભૂતા શ્રુતિ ઇત્યાદિ શ્રુતો તો ઇત્યાદિ એટલે બીજી શ્રુતિ કઈ ભાઈ તો એક જ શ્રુતિ કહી ને તમે તો ઇત્યાદિ બીજી કઈ શ્રુતિ એટલે એ આદિનો અર્થ કહે છે આદિના અસતોમાં સદગમય બૃહદાણી એક 3:28 છે અસતોમાં સદગમય તો આદિ એટલે અસતમાંથી સતમાં લઈ જાઓ એ મંત્રની વ્યાખ્યાન ભૂતા જે શ્રુતિ છે શ્રુતિ હિ ગૃદ્યતે ને ગૃહ્યતે દ્ય લખાય તો હ્ય કરવાનો છે આદિ શબ્દથી બૃહદારણ્યકની 1:28 શ્રુતિ સમજવી તત્ર હિ એટલે ત્યાં પણ મૃત્યુર્વા અસત અસતોમાં સદગમય ત્યાં મૃત્યુર્વા અસત એથી અસત શબ્દિતમ સ્વાભાવિકમ જ્ઞાનમ કર્મ ચ મૃત્યુત્વેન વ્યાખ્યાત ઇતિ તો ત્યાં પણ સ્વાભાવિક જ્ઞાન એટલે કે ઉપાસના અને કર્મ છે એને જ મૃત્યુ તરીકે અસત શબ્દના અર્થમાં વ્યાખ્યાન કરીને કહેવામાં આવ્યું છે સ્વાભાવિક જ્ઞાન કર્મણી કર્મણા હોય તો કર્મણી કરજો સ્વાભાવિક જ્ઞાન કર્મણી એવ પાપમ પદેને પરામૃશ્ય તો પાપમ એ શબ્દથી સ્વાભાવિક ઉપાસના અને કર્મ એનો પરામર્શ કર્યો છે તયો મૃત્યુત્વ વ્યપદેશાદ અને એ સ્વાભાવિક જ્ઞાન કર્મ અને મૃત્યુ કયા છે મૃત્યુ એ નામથી એમને કયા છે માટે તે એવ અત્ર મૃત્યુત્વેન મારકત્વ અનુગમાત તો આ મંત્રોપનિષદ છે ઈશાવાસ્ય એનું બ્રાહ્મણ ઉપનિષદ છે બૃહદાણ્યક અને એટલા માટે બૃહદાણ્યકમાં જે અર્થ કર્યો હોય એ આમાંથી કર્યો હોય આનો અર્થ સમજવા માટે બૃહદાણ્યક જોવું જોઈએ ત્યાં પાપમ શબ્દ અને આ મૃત્યુ અને સ્વાભાવિક કર્મજ્ઞાન એવો અર્થ મૃત્યુનો કર્યો છે માટે મૃત્યુનો અર્થ અમે એવો કરીએ છીએ કર્મણા હા સ્વાભાવિક જ્ઞાન કર્મણી એવ
पाप्म पदेन परामृश्य तयोः मृत्युपदेशात् ते एव अत्र मृत्युत्वेन ओ विवक्ष्येते. बराबर विद्या पाप्म शब्द थी स्वाभाविक ज्ञान एटले उपासना ने कर्मनो ज परामर्श कर्यो छे અને એને જ અહીં મૃત્યુ ત્યાં મૃત્યુ તરીકે કહ્યા છે. માટે અહીં પણ એ જ સ્વાભાવિક ઉપાસના અને કર્મ મૃત્યુ તરીકે મૃત્યુ પદથી વિવક્ષિત છે કહેવા ઈચ્છાયા છે. તયોહો મરણશાલી સંસાર હેતુત્વેન મારકત્વ અનુગમાત. કારણ કે તો પછી એમને મારક કહેવાનું કારણ શું છે કે સ્વાભાવિક ઉપાસના અને કર્મ છે એ જ મરણ જેનો સ્વભાવ છે એવું જે સંસાર છે એનું કારણ બને છે. સંસારનું કારણ કોણ બને છે તો સ્વાભાવિક કર્મ અને જ્ઞાન એ તો શાસ્ત્રીય કર્મ અને જ્ઞાન બનવાના છે. પણ સ્વાભાવિક કર્મ અને જ્ઞાન એટલે ઉપાસના તો સ્વાભાવિક કર્મ અને ઉપાસના મૃત્યુ જેનું સ્વરૂપ છે એવા સંસારમાં આપણને લાવવાનું કારણ બનવાના છે. એટલા માટે સ્વાભાવિક કર્મ અને જ્ઞાન મારક પણ છે. ત્યાં કહ્યું છે એટલું નહીં પણ ત્યાં કહ્યું છે અક્કલ વાળું પણ છે. ઇટ મેક સેન્સ ઓલ્સો કે ત્યાં જે કહ્યું છે કે એ મરણ શબ્દથી વાપરે મૃત્યુ એનો અર્થ સ્વાભાવિક કર્મ જ્ઞાન કર્યો છે અને સમજાયું પણ છે. કારણ કે સ્વાભાવિક કર્મ અને જ્ઞાન મરણ જેનો સ્વભાવ છે સંસારમાં વારંવાર લાવવાનું કારણ બને છે માટે એમને મારક કહેવાય. એટલે એમને મારક કહેવું યોગ્ય છે. જોડે જોડે બીજું તમે એમ કહેતા હોય કે કર્મની ઉપાસનાથી મૃત્યુ થાય છે તો કર્મની ઉપાસનાથી માણસ મરી જાય છે એવું તો કશું થતું નથી. એટલે કે પેલો અર્થ લાગુ પડે છે એ પણ સમજાવ્યું છે અને બીજો અર્થ લાગુ નથી પડતો એ પણ સમજાવ્યું છે. સો કર્મણા મૃત્યુ અંતરતર મૃત્યંતર પણ પછી તરણ છે નું હા એટલે બીજા મૃત્યુને તરી શકાતો નથી. આમ સોરી મૃત્યંતર તરણ અયોગાત એટલે કર્મથી મૃત્યુને તરી જાય છે એમ કહ્યું તો સ્વાભાવિક કર્મ જ્ઞાનરૂપી મૃત્યુને તરી શકે એ સિવાયના બીજા કોઈ મૃત્યુને તરવું હોય તો કર્મથી નથી તરાવવાનું. બરાબર મૃત્યંતર તરણ અયોગાત એટલે કર્મથી આ એક જ મૃત્યુને તરી શકાય સ્વાભાવિક કર્મને જ્ઞાનરૂપી. પણ શરીર મરવારૂપી મૃત્યુ કે બીજું કોઈ પણ મૃત્યુ તમે સમજતા હોય તો કર્મ બીજા કોઈ મૃત્યુથી બચાવી નહીં શકે. શાસ્ત્રીય કર્મ છે એ સ્વાભાવિક કર્મને જ્ઞાનરૂપી મૃત્યુથી બચાવી શકશે. એટલે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી કે જ્ઞાન પ્રાપ્ત કરવું એને માટે તૃપ્તિ હશે પાછળ એને માટે જરૂર ન થાય કે વ્યક્તિત્વની શુદ્ધિ થવી જોઈએ. બી વાવવા હોય ખેતરમાં તો પહેલા બી જમીનને ખેડવામાં આવી હોય અને જમીનમાં એટલે તડકો તપવા દેવી પડે પછી ખાતર ને પાણી ને બધું વ્યવસ્થિત નાખીને તૈયાર કરી હોય જમીન પછી જમીનમાં બી વાવીએ તો એ સુંદર રીતે ઉગી નીકળે. જો તૈયાર ના કરી હોય ને બી નાખીએ તો ના ઉગે ને કદાચ ઉગે પણ ખરા એના નસીબમાં હોય તો. પણ ના ઉગવાની શક્યતા ઘણી વધારે છે. એટલે કર્મ અને ઉપાસનાથી વ્યક્તિત્વને તૈયાર કરવામાં આવ્યું હોય પછી એમાં જો બ્રહ્મ વિદ્યાના બી વવાશે તો સુંદર રીતે ઉગી નીકળશે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગતઃ. અયોગતઃ એટલે કર્મ અને ઉપાસનાથી. કર્મ એટલે કર્મયોગ. કર્મયોગ અને ઉપાસનાથી અંતઃકરણને તૈયાર કરવામાં આવ્યું હોય અને ત્યાર પછી જ એટલે પ્રજાહાતી યદા કામાન જ્યારે કામનાઓનો ત્યાગ કરે છે તો આ કામના જેવી વસ્તુ છે કે મનુષ્યને પોતાના સ્વરૂપમાં સ્થિત થતા અબાઈડ થતા અટકાવશે. કારણ કે અને કામના એટલે કોઈ પણ જગ્યાએ દ્વૈતનું દર્શન કરવું કે અંતરનું દર્શન કરવું. જેવું મને મારા કરતા ભિન્ન દેખાશે કે મારી એની વચ્ચે અંતર દેખાશે અંતર પૂરવાની કામના જન્મશે જ. અને એટલા માટે કર્મયોગમાં સૂચનાઓ આપવામાં આવી કાર્યમ કર્મ અને સમાચર. કાર્યમ કર્મ તારે માટે જે વિહિત છે એ જ કર્મ કર અને વિહિત કર્મ ફળ માટે નહીં કરવાનું તો વેઠ ઉતારો ને કે સમાચાર સમ્યક આચર એટલે કાર્ય કર્મ કર્તવ્ય કર્મ જ કર અને સારી પેઠે કર. નિયત અનુકૂળ કર્મત્વમ તારે માટે નિયત કરવામાં આવ્યું છે એ જ કર્મ કર અને કર્મ કર જ. કર્મણી એવો તે અધિકાર એટલે કર્મ કર જ. એટલે જ્યાં સુધી અંતઃકરણમાં કોઈ પણ પ્રકારની મુખ્ય અવશેષ રાગદ્વેષ એટલે અશુદ્ધિઓ અને વિક્ષેપ ચંચળતા
तो अशुद्धि छे त्यां सुधी राग द्वेष नी निवृत्ति माटे कर्मयोग એટલે વારંવાર વારંવાર ઈચ્છા જન્મતી જાય તો ઈચ્છાને કાઢી મૂકવા માટે તટસ્થ કરવાને માટે કર્મ કરીએ અને ફળની ઈચ્છા ના રાખીએ. આમ જેટલી વાર મન માગણી કરે કે મળશે શું, આમાં મારું શું, તો એટલી વાર આપણે એને ધ્યાનમાં લઈને મને કશું ના મળે પણ હું કર્મ તો કરું જ, એટલે સભાનતાપૂર્વક આવા કર્મો કરવા જ પડે, જેથી કરીને ગણતરી કરવાની એટલે આ ટેવ પાડવી પડે. પહેલા જો નાના છોકરા બિચારા મૂરખ હોય ને એટલે ઘણી વાર કશા ફળ વગર આપી આવે, વેચી આવે, આપી આવે, કપડાં કાઢીને આપી દે. નાના છોકરા ઘણી વાર ઘણું કરતા હોય છે. પછી મા બાપે શીખવું કે એમ ના અપાય, જો આને અપાય આને ના અપાય, એને બદલામાં શું આપ્યું, પેલા કશું આને આપ્યું માટે એને આપવાનું, આને ના આપ્યું માટે નહીં આપવાનું, આ ભાઈ છે માટે આપવાનું, પેલો પડોશી છે માટે નહીં આપવાનું. એટલે જો બાળકમાં રાગદ્વેષ નહોતા તો આપણે ઉછેરીને આપ્યા, એનો અર્થ કે સંસ્કાર આપવામાં આવે તો માણસ શીખી શકે છે. હવે એને અંડું કરવાના છે પાછા, એટલે હવે નવા સંસ્કાર આપવાના, કે જેવી ગણતરી કરે એટલે કહીએ કે ગણતરી કરવાની જરૂર નથી, આપણે તો કાર્યમ કર્મ, આપણું કાર્ય અને કર્તવ્ય, આપણું કર્તવ્ય કર્મ છે માટે કરવાનું છે, એટલે આપણે કશા ફળની જરૂર નથી. ફળ મેળવતા આવ્યા જ છીએ, આપણને જે મળ્યું છે એનો ત્યાગ કરવાનો છે, એટલા માટે કર્મ કરીએ. એટલે એવી સ્થિતિ ઉભી થઈ જાય જયારે કર્મ કરતા કરતા કોઈ પણ વિચાર હોય કે કોઈ પણ વ્યવહાર હોય કે કોઈ પણ પ્રકારની કામના વ્યક્તિત્વમાં વિક્ષેપ ના જન્માવે, એટલી હદે સ્થિરતા પ્રાપ્ત થાય ત્યાં સુધી કર્મ અને ઉપાસનાઓ અને બીજો કોઈ રસ્તો પણ નથી. દુઃખમ આપતોમાં યોગતઃ એ સિવાય ઘણીવાર જ્ઞાન જન્મી જાય. કોઈક વાર એવું થતું હોય છે કોઈ પૂર્વના પુણ્યથી કે મહાપુરુષની કૃપાથી કે ઘડીભર વૃત્તિ જન્મી પણ જાય પણ ટકશે તો નહીં, જેનો લાભ નહીં મળી શકે. અને એટલા માટે આ સફાઈ તો કરવી જ પડતી હોય છે. પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવ આત્મના તુષ્ટ. તો આત્મની તો બધા તુષ્ટ છે જ, અજ્ઞાની ને જ્ઞાની બંને આત્મામાં જ તુષ્ટ છે, પણ આત્મની એવ આત્મના પેલો પોતાના વડે તુષ્ટ છે, બીજા વિષય વડે તુષ્ટ છે. એટલે ફેર એટલો છે, અજ્ઞાની પુરુષ વિષયો વડે બધા પોતાની અંદર તો બધા પોતાનામાં જ રમણ કરે છે, ક્યાં કરવાના છે, પણ કોઈ વિષયની મદદથી પોતાનામાં ખુશ થાય છે. જ્યારે જ્ઞાની પુરુષ છે એ પોતે જ પોતાનામાં ખુશ થાય છે. અને એટલા માટે આ કામનારૂપી જે કાંટો છે એ જન્મ્યો છે કર્મો અને ઉપાસનાઓથી જ, અને કાંટાથી જ કાંટો નીકળે. એટલે જે રીતે વસ્તુ પહેંચી જે બારણેથી પહેતી હોય બારણેથી જ કાઢવી પડે. એટલે કામનાઓ કે વાસનાઓ કર્મો ઉપાસનાઓથી જ જન્મી છે, અને માટે કર્મો અને ઉપાસનાઓ જ એવી રીતે કરવામાં આવે કે કામનાઓને કાઢવા માટે મદદરૂપ બને. એને માટે આ સમુચ્ચય અનુષ્ઠાનનું વિધાન કરવામાં આવ્યું છે. ભાષ્યમાં મૃત્યુ શબ્દ વાચ્યમ ઉભયમ, હા તીર્થવા અતિક્રમ્ય, તીર્થ એટલે તરીને અતિક્રમ્ય, પછીના પાના પર 46 પર પહેલી પાદનો અર્થ અતિક્રમ્ય એટલે નિરુદ્ધ્ય, એનો નિરોધ કરીને. એટલે શું, તત્પ્રયુક્ત પછી દૂરદૃષ્ટ ઉત્પત્તિ ત્યાં દુઃખ અને અદૃષ્ટ, બરાબર એવું થશે. તત્પ્રયુક્ત દુઃખ અદૃષ્ટ ઉત્પત્તિ, અદૃષ્ટ એટલે અનસીન, બરાબર. હવે અદૃષ્ટ પુણ્ય પણ હોય ને પાપ પણ હોય, કર્મના બે ફળ હોય, દૃષ્ટ ફળ અને અદૃષ્ટ ફળ, સીન અને અનસીન રિઝલ્ટ. અદૃષ્ટમાં પુણ્ય પણ હોય અને પાપ પણ હોય, બરાબર. એટલે અહીં કહે છે કે અદૃષ્ટ કયું, તો કે અતિક્રમ એટલે પેલું મૃત્યુ જે હતું એનું અતિક્રમણ કરીને. એટલે શું કે મૃત્યુથી જન્મતા એટલે કે સ્વાભાવિક કર્મ અને ઉપાસનાથી જન્મતા દુર અદૃષ્ટ એટલે કે દુષ્ટ અદૃષ્ટ એટલે પાપ, બરાબર. દુર અદૃષ્ટ એની ઉત્પત્તિ પ્રતિબદ્ધ્ય એટલે સ્વાભાવિક કર્મ અને ઉપાસના દ્વારા જે પાપ જન્મેલા હતા એ પાપનો પ્રતિબંધ કરે છે. શાસ્ત્રોક્ત કર્મ, શાસ્ત્રીય એવ કર્મ કર્માદિ સદા અનુતિષ્ઠત, તો હંમેશા જે માણસ શાસ્ત્રીય કર્મનું જ અનુષ્ઠાન કરે છે, તત્ સંસ્કાર પ્રાચુર્યેણ સ્વાભાવિક જ્ઞાન કર્મ સંસ્કારા ઉપમૃદિતા ભવંતિ ઇતિ પ્રસિદ્ધમ એવ. તો હંમેશા જે શાસ્ત્રીય કર્મનું અનુષ્ઠાન કરે છે એના તત્પ્રયુક્ત તત સંસ્કાર પ્રાચુર્યેણ, એટલે સતત એ શાસ્ત્રોક્ત કર્મો જ કરતો જશે ને કરતો જ જશે ને કરતો જ જશે. ના કરીએ તો શું,
એવો પ્રશ્ન જન્મવાને અવકાશ ન મળે એ હદે કર્યા જ કરે છે, અને એટલી નાની ઉંમરથી કરે છે. જો જરાક મોટો થઈ ગયો કે કેમ એટલું પૂછતા આવડી ગયું, પછી અંદર થવું અઘરું છે. પણ કેમ એ પૂછવાનું શરૂ કરે એ પહેલાની ઉંમરથી જો ઘૂસી ગયું અંદર, જો નહીં પહેરવી ગાયત્રી કરવી કે ના હોવું, કે જેમ નાહવાનું જન્મ્યા ત્યાંથી નબળાવી દે, ગમે તે ઠંડી હોય તોય નબળાવે. એટલે હવે આપણે નાહવાનું તોય કંટાળો આવે તોય નહીં જ, કે નાહવું જ પડે આપણને બધાને, એવું કે નાહવું જ પડે એમ. એટલે આપણે વિચારીએ તો અત્યારે આજે પણ જો વિચારીએ કે ના નહીં તો શું, ધારો કે વિચાર કે ના એ હા હે, એટલે પછી બીજાને પૂછે, કારણ કે મને ના નવું હોય. ઋષિ કે જેવા ગયા કે આ કારતક મહિનામાં રાખી શિબિર અને બે પાર્ટનર હોય અને પૂછે કે કેવું લાગે તને, નવું તો પડે જ ને, આખી વાત તો સાચી નવું પડે, પણ એ ના નહીં તો કેવું, એ હા લે તો વિચાર જ ના કરો કે ના નહીં તો કેવું. સાચો કહું છું, આખી જિંદગી 80 વર્ષ ના આવ્યા હોય ને, પણ જો એક દાડો વિચાર કરી કે ના નહીં તો કેવું, અને આપણને ગમી જશે, આઈડિયા સરસ છે, નાવાની જરૂરત નથી બોલો. એટલે સ્વાભાવિક કર્મ ઉપાસના એટલી બધી ખતરનાક હોય છે કે કરી જ બેસાય. અને એટલા માટે આ સુપ્તે હે આ મૃતે હે જન્મ્યાથી મને, આજકાલ મહારાજ પેલું ઉપકોષણનું ચાલે છે ને, તો રોજ સવાર પડીને ઉઠ્યો અને સવારે ગાયો ચરાવી અને ગાયોને બધી વિધિ કરી, સાંજ પડી આજે સંધ્યા કરી, 3 વખતની સંધ્યા કરી, એને એ ચાર પાંચના ચાર ચાર મંત્રો, ચારેના ચાર મંત્રોમાં 4 વખત મહારાજ કે રોજે આવું કરે. અને સત્યકામ એથી ભગવ એથી પ્રતિષ્ઠાવ, એટલે સત્યકામ એથી બોલ્યો, હે શ્રીવિયર સર, એટલે આપ શું કહેવા માંગ, જેટલી વાર આવી ત્યાર પાછું મહારાજ કે, એટલે કે આ વસ્તુઓ એના વ્યક્તિત્વમાં ઉતરેલી છે, કે બૂમ પાડી એટલે પાછી બૂમ પાડી, હાથ પડીને આપણને એમ કે ઘડીક વાર બેસીશું, હવે ચાલો આખો દાડો ગાય ચરાઈ ચરાઈ થાકી ગયા, 400 માંથી 1000 ગાય કરી એટલે શું, અને 1000 ગાય પેલી 400 શોધી શોધીને મહારાજે આપેલી, મહારાજ તો જુઓ કઈ જાતના હશે, શોધી શોધીને નબળી પાતળી દુબળી ગાયો શોધી આપી અને 400, અને પાછું મહારાજ મોઢામાંથી બગનું નામ મરી ના પાડે કે ચાલે 4000 કરીને આવજે, કશું નહીં, પોતે તો અત્યંત ડાયા ને ડમરા, એટલે બેટા 400 ગાય તને આપું છું. એને સમજી જવાનું કે મહારાજના મનમાં એમ છે કે 1000 ગાય થાય ત્યારે પાછો આવજે. કેવું એને સ્વાભાવિક કર્મ ને જ્ઞાનની કઈ તક મળી હશે, એની એકની એક વિધવામાં અને માનો એકનો એક છોકરો ને કેવું વિચાર, કથા આવી છે સત્યકામ જાબાલની, ઉપકોશલ ની ઉપકોશલ આવવાનો જોજુ, પણ સત્યકામ જાબાલની કથા, તો એની વિધવા માને મૂકીને ગયો છે, પેલી મા એમ નથી કહેતી બેટા તારા વગર મારું શું થશે, દીકરો નથી કહેતો કે મા તારા વગર મારું શું થશે, અને ગયો ને કશું. આજે પંડિત ભીમસેન જોશીનું છાપામાં ગુજરાત સમાચારમાં છે, હા 11 વર્ષનો છોકરો અને ઘર છોડીને ચાલ્યો ગયો છે, ને એને શીખવા માટે અહીંથી ત્યાં ટિકિટ વગર ઘૂસી ગયો ગાડીમાં, પૈસા નહીં, અને પેલો ટિકિટ ચેક કરાવ્યો ત્યાંથી ત્યાં ઘૂસી ગયો, બીજા ડબ્બા ગયો ત્યાં આવ્યો તો ભજન ભીખમાં આગળ ભજન ગાવા માંડ્યો. આમ કરતા કે જે મહેનત ને મજૂરી કરી છે એમને એમ શીખાય છે કે ગુરુ જોઈએ સંગીતના, અને એ લોકોનો જબરદસ્ત સંગીત નૃત્ય અને બધા લોકોનો ગુરુ માટે જબરદસ્ત આદર હોય છે. હા મેં કહ્યું તો પહેલા આગળ એકવાર નાટક કર્યું હતું ને કોઈ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે જવાનું થતું, તો આસન ગુરુજીનું આટલું હતું અને આટલી મોટી ચટાઈ હતી નીચે, બીજું કશું નહોતું, મને ખબર નહીં કે ક્યાં બેસવું, એટલે હું તો પેલું આમ આસન ઉપર નહીં ચટાઈના છેડો બેઠેલી, તો પેલો એક માણસ એમ કહે છે કે આ ગુરુજીનું છે, તો ના બેસાડી મને, ઉઠાડી બીજો બેસાડી. એટલે આ લોકો બહુ જ આદર કરતા હોય છે, બધી કળાવાળા લોકો ગુરુઓનો ખૂબ આદર કરતા હોય છે, સમજ્યા આવે તો ચાલે. એટલે સ્વાભાવિક, અને હું વારંવાર કહું છું કે બધા જ મહાત્માઓના જીવનમાં નિયમ અમે જોયા છે. એકવાર મોટા મહારાજને જરા તકલીફ છે, એટલે એ ફાવે ત્યારે ઉઠે, ફાવે ત્યારે ખાઈને ફાવે ત્યારે નાઈ, શંકરાચાર્ય મહારાજને જરા એવું છે ખરું કે આમ ઘડી કે પીછે પીછે ચાલે, કે થોડી શંકરાચાર્ય હોય એટલે અમારે પીછે પીછે ઘડી ચાલતી ચાલે, એમને જરા એવું ખરું, કારણ કે 24 કલાક કામમાં હોય છે અને એટલા માટે ઘડિયાળને એમને મેળ જ નથી હોતો, એમના રૂટીનમાં કામ ચાલ્યા કરે છે. હવે જો કે ઘણું ગોઠવી દીધું, હવે ગોઠવાઈ ગયું સમય પ્રમાણે બધું ચાલે છે, પણ પહેલાના જમાનામાં એવું નહોતું. પણ બાકી અખંડાનંદજી મહારાજ કે વિદ્યાનંદજી મહારાજ,
સત્યમિત્રાજી મહારાજ તો ઘડિયાળને કટો કરે, પાંચના ટકોરે ચાલુ, છના ટકોરે બંધ, ફટાકડી પૂરું થઈ ગયું. મોટા ભાગના મહાત્માઓ પોતાના જીવનમાં સમયોની એટલી બધી સંભાળ રાખતા હોય, ભ્રમણ કા સમય હો ગયા, ખાને કા સમય હો ગયા, ટીવી સાંભળવાના સમય થઈ ગયો, રેડિયો પર સમાચાર સાંભળવાનો સમય થઈ ગયો, એટલે એમના જીવનમાં એ લોકો પ્રવૃત્તિઓની વ્યવસ્થા રાખતા જ હોય છે. કારણ કે જે નોકરીવાળા ના હોય એમને ઘડિયાળ જોડે સંબંધ છે. વિચાર કરો તમે કે જેને નોકરી નથી એને ઘડિયાળની શી જરૂર, ખરી કશે નહીં. એટલે હવે ત્યારે ઉઠ્યા, ઉઠ્યું કે ના ઉઠ્યું ત્યાંથી માંડીને, ના ઉઠવાની છૂટ જ છે ને ભાઈ, ઉઠવાની શી જરૂર. એટલે ઉઠવું કે ના ઉઠવું, કેટલા વાગે ઉઠવું, નહવું કે નહીં, ભણવું કે નહીં, મંદિરમાં જવું કે નહીં, પૂજા કરવી કે નહીં, કોઈ વ્યવસ્થા નહીં રહે. એટલા માટે જીવતા સુધી મહાપુરુષો જીવનને નિયમમાં બાંધીને જ રાખતા હોય છે. સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક જ્ઞાનને અવકાશ કોઈ દડો આપવો જ નહીં. સ્વપ્નતિ હવે સ્વરૂપ પ્રાગ શરીર વિમોક્ષણાત કામ ક્રોધો દ્વમ વેગમ, શરીર છૂટતા સુધી કામ અને ક્રોધથી જન્મતા વેગોને હંમેશા સાચવવા જોઈએ, એટલે જન્મી શકે. સો ધે ડોન્ટ ટેક ફોર ગ્રાન્ટેડ. મોટા ભાગના મહાપુરુષો જીવનમાં વ્યવસ્થા રાખતા જ હોય છે, અને જે પોતે નથી રાખતા કારણ કે સમજતી એમની ઘડિયાળ ગોઠવેલી છે. આપણા મહાત્માઓ જે આપણી પરંપરાના છે બધા, એ કે હું ઘડિયાળના કાંટે નથી ચાલતા, હવે ક્યારે ચાલે ઘડિયાળના કાંટે, કારણ કે અહીંથી ઉઠે કે ત્યાં યજ્ઞ, ત્યાંથી ઉઠે કે ત્યાં, એટલે સતત એમને માટે સમજતી વ્યવસ્થાઓ ગોઠવેલી જ છે. એટલે પછી એમને એમની ઘડિયાળની બહુ છૂટ નથી હોતી. પરંતુ સ્વાભાવિક કર્મને ઉપાસનાને તક ના મળે એવો પ્રયત્ન મહાપુરુષો સભાનતાપૂર્વક કરતા જ હોય છે. શાસ્ત્રીય એવા કર્મથી સદા અનુતિષ્ઠત સંસ્કાર પ્રાચુર્યેણ, પછી ધીમે ધીમે તેવ જ પડી જશે કે જૂઠું બોલવું હોય તો એ ના બોલવાય. અત્યારે આપણે ડાબાથી લખવું જ ના લખાય, નાના હતા ત્યાં ડાબાથી ખાતા હતા, ડાબાથી લખતા હતા, હવે ડાબાથી ખાવાનું હોય તો અઘરું પડી જાય છે. જો માણસને જૂઠું બોલવાની ટેવ ના જ હોય ને સાચું જ બોલતો, સત્ય કામને કહે કે જ્યાં જૂઠું બોલતો બિચારો બોલે જ નહીં, એવું કીધું હોત, જો એની માએ એવું કીધું હોત એને કે બેટા તું જઈને જૂઠું બોલજે, પણ એ ના જ કે, કારણ કે એ પણ ચબાલા સત્યકામ બ્રાહ્મણ ખરો, પણ સત્યકામની મા બ્રાહ્મણ એ કોને પહેલા, કે સ્ત્રી બ્રાહ્મણ ના હોત બોલી જ ના હોત ને. આવું ચબાલા જો બ્રાહ્મણ ના હોત તેને કીધું જ ના હોત, બહુ અહમ પરિચરણ થી યૌવને તમ અલભે, હું બહુ લોકોનું પરિચરણ કરતી હતી, યુવાનીમાં તને પ્રાપ્ત કર્યો હતો, એ શું કામ બોલત, એને જ કશું ખોટું કહી નાખ્યું હોત. પણ એ મા બ્રાહ્મણ હતી અને એ દીકરો બ્રાહ્મણ હતો, એટલે એમને કહ્યું હોય કે જૂઠું બોલો, તેણે કહ્યું હતું મારી માએ કશું જૂઠું બોલ, પણ બધું કહી ગયો હોત ત્યાં. એટલે જૂઠું બોલવાનું કહેતો એ ના બોલી શકે, આ સંસ્કાર છે. સંસ્કાર પ્રાચુર્ય સદા અનુતિષ્ઠત તત્ સંસ્કાર પ્રાચુર્ય, પ્રાચુર્ય એટલે એનામાં એ એનું વ્યક્તિત્વ બની ગયું, એનામાંથી ખસી શકે એમ જ નથી. સ્વાભાવિક જ્ઞાન કર્મ સંસ્કાર ઉપમૃદિતા ભવંતીથી પ્રસિદ્ધમ એવ, એટલે આપણને પોતાનું કરીને પોતે જ ખાવા દીધી હોય, અમે રોજ કરીએ કે ખાવા બેસે ચકડીનો કાઢો, ભગવાનને થાળ કરો, બહાર કંઈક પશુ પક્ષીના પીવો, પેલા કાગડા કોતરા બધાનું જાત જાતનું કાઢવાનું હોય, હવે રોજ જે કાઢવાનું પછી ભિક્ષા માગીને લાવે તો એ કાઢે. એકવાર સંસ્કાર પડી ગયા પછી એ માણસ કર્યા જ કરશે. અને એટલે બધાએ કહ્યું કે ચાલતા સુધી આપણે આપણા તરફથી નક્કી કરીને કર્મ ઉપાસનાઓ છોડવાની, ભગવાન છોડાવે જુદી વાત છે, પરંતુ એટલે ભગવાન છોડાવે કે ગુરુજીની આજ્ઞા હોય, એટલે આમ શિખા કપાઈ જાય તો તમે કેટલીક વસ્તુઓ નહીં જ કરી શકો. એટલે વિધિપૂર્વક મહાત્માઓ કે ગુરુઓની ઈચ્છાથી થાય જુદી વાત છે, પણ જો આપણે નક્કી કરીએ કે હવે તો વેદાંત ભણી એસી વાત છે. જોડે જોડે પાછી બીજી એ મુશ્કેલી કે સહર કેમ દેખાતા નથી, હું તો એક કરોડ ગાયત્રી કરું છું, એટલે એ વસ્તુ આમાં અવરોધરૂપ થાય એ હદે પણ ના ચાલવી જોઈએ. જોડે જોડે અનેક કારણે આપણે પછી શું થાય, કલાક વેદાંત ભણી આવ્યા, બાકીના 23 કલાક શું, પછી તો ટીવી જ જોવા, કારણ કે વેદાંત ભણીએ, એટલે ઉપાસના તો થાય નહીં આપણાથી. એટલે સ્વામીજી પહેલા કહેતા કે ઘણા બધા લોકોના એવી અસરો જન્મી કે વેદાંત સાંભળતા લોકો ભગવાનને ઘા કરીને ફેંકી દીધા, પણ પછી સમજાવવા માંડ્યો કે આ બધી વસ્તુઓની જરૂર હોય છે. એટલે એ ઉતાવળો કરવા જેવું પણ નથી હોતું. એટલે જ્યાં સુધી વ્યક્તિત્વ પર સંપૂર્ણ પ્રભુત્વ, યદાહિનેન્દ્રિયાર્થે શૂન્ય કર્મસોનું સજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી, આ થતા સુધી સ્વાભાવિક કર્મ જ્ઞાન પર વિજય પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રીય કર્મ ઉપાસનાઓનો સતત મારો રહેવો જ જોઈએ. જો સગાવાલા કે કુટુંબીઓની વચ્ચે ગયા તો કકળાટ કરી મૂકશે,
અને એવા તમને આમ ગિલ્ટી બનાવી દે ને કે જાણે તમે તો ભાણીથી નવું ના કરો, ભાણોથી તેરું ના કરો, પત્રીચોથી તેરું ના કરો, કેટલા લોકોને તમે શું શું કરી નાખ્યું હોય. એટલે શાસ્ત્રોક્ત કર્મ અને ઉપાસનાના દ્રઢ સંસ્કાર અને નિરંતર કોઈ પણ અંતર પાડ્યા વગર કરવા જ જોઈએ. હા, ત્યારે પછી સ્વાભાવિક જ્ઞાન કર્મ સંસ્કાર ઉપમૃદિતા ભવંતી પ્રસિદ્ધ એવો જાણીએ છીએ આપણે. તદુત્થ પુણ્ય પ્રભાવાચ, એટલે અદૃષ્ટફળ કે આપણા સ્વાભાવિક કર્મ ઉપાસનાના સંસ્કાર છે એ બધા ઘસાતા જશે, નાશ પામતા જશે. ઉપરાંત વધારાનું ફળ કે આપણે શાસ્ત્રીય કર્મ ઉપાસના કરીશું એટલે પુણ્ય પણ મળશે. એ પુણ્યના પ્રભાવથી, તે ક્ષરંતી પુણ્યના પ્રભાવથી એમનો ખરેખર ક્ષય કે નાશ પણ થઈ જશે. તતઃ તદ અનુસારી પ્રવૃત્તિ અભાવેન પાપ ઉત્પત્તિ પ્રતિબંધ, એટલે પુણ્ય થતું જશે, વધતું જશે અને નવું પાપ જન્મતું બંધ થશે. કારણ કે પ્રાચુર્ય થઈ ગયું શાસ્ત્રીય સંસ્કારનું, એટલે અશાસ્ત્રીય સંસ્કાર નાશ પામવા પડ્યા, એ ઢીલા પડ્યા, પુણ્યથી નાશ પામ્યા, અને પછી હવે સ્વાભાવિક કર્મ ઉપાસના બંધ થયા જેના કારણે પાપ થતું હતું, એટલે નવું પાપ થતું બંધ થયું અને પુણ્યો નવા વધતા ગયા. તતઃ હા, સ્વાભાવિક કર્મ જ્ઞાન અનુસારી પ્રવૃત્તિ અભાવે ને પાપ ઉત્પત્તિ પ્રતિબંધ, એટલે પાપની ઉત્પત્તિનો પ્રતિબંધ થઈ જશે. સુધી સ્વસતિ ક્રમ્ય. પછી આગળ ભાષ્ય વાંચીએ. વિદ્યા દેવતા જ્ઞાનેન અમૃતમ દેવતાત્મભાવમ અશ્નુતે પ્રાપ્નોતિ તદ્ધિ અમૃતમુચ્યતે યદ્દેવતાત્મગમનમ. સેજ મોટું થયું છે. વિદ્યા એકવાર અતિક્રમ્ય, તો સ્વાભાવિક કર્મ અને ઉપાસનાનું અતિક્રમણ કરી ગયો તો હવે એનાથી સ્વાભાવિક કર્મ ઉપાસના થતા જ નથી. હવે ગમે તે કરવા, ઊંઘમાંથી ઉઠે તો પણ શાસ્ત્રીય જ કરે. આંખો ચોળતો ચોળતો ઉઠે પણ ઉઠે રાત તો જોઈ જ લે. આમ એક આંખ બંધ હોય, આંખો ખુલતી ના હોય પણ હાથ તો જોવે જ, જમીને સ્પર્શ કરીને પ્રણામ તો કરે જ, કારણ કે ટેવ જ પડી ગઈ છે. એટલે આ જયારે થઈ ગયું એકવાર, પછી વિદ્યા, પછી જયારે ઉપાસના થાય ત્યારે એવમ બીજી પાદનોથમાં કર્મણા નિષ્પાપ વિશુદ્ધ સન દેવતા ઉપાસનોથ પુણ્ય અદૃષ્ટ વશેન દેવભાવાખ્યમ અમૃતમ અધિગચ્છતી ત્યાહ. એટલે કર્મ વડે હવે નિષ્પાપ થઈ ગયો છે બંને રીતે, કે પુણ્ય વધ્યા એટલે આગલા જૂના પાપો હતા એને નાશ થવાની તક પણ મળી અને નવા પાપ ઉત્પન્ન થતા બંધ થયા, એ રીતે પણ નિષ્પાપ થયો. આ રીતે વિશુદ્ધ થઈને પછી દેવતા ઉપાસનોથ, હવે જયારે દેવતાની ઉપાસના કરી છે ત્યારે એ ઉપાસનાથી જન્મતું જે પુણ્ય છે, એટલે પેલું કેવું હતું, દુર અદૃષ્ટ, આ પુણ્ય અદૃષ્ટ, બરાબર. એ રીતે પણ દૂરનો અર્થ કરી શકાય, કે આગળ પુણ્ય અદૃષ્ટ કર્યો છે માટે પેલો દૂરનો અર્થ પાપ થવો જોઈએ. પુણ્ય અદૃષ્ટ વશે ને દેવભાવાખ્યમ અમૃતમ અધિગચ્છતી, ત્યારે પછી પુણ્યરૂપી અદૃષ્ટને વશ થઈને એની અસરથી દેવભાવ પ્રાપ્ત કરવા રૂપી, એટલે દેવભાવ નામનું જે અમૃત છે એને પ્રાપ્ત કરે છે. એ કહ્યું વિદ્યા, ભાષ્યમાં વિદ્યા દેવતા જ્ઞાને, એટલે કે દેવતાઓની ઉપાસના કરીને અમૃતમ દેવતાત્મભાવમ અશ્નુતે, દેવતાત્મભાવમ ત્રીજી પાદનો અર્થ. દેવતાત્મભાવમ અશ્નુતે ઇતિ નનુ એકૈકસ્યાપિ ઇદમ એવ ફલમ. તો હવે તમે કહો છો કે સમુચ્ચય કરશે પછી દેવતાત્મભાવને પ્રાપ્ત કરશે, પણ કર્મણા પિતૃલોક અને વિદ્યા દેવલોક કયો છે, તો એકનું ફળ પણ આવું છે જ. વિદ્યા એ લખે છે, વિદ્યા દેવલોક કર્મણા પિતૃલોક એથી શ્રુતે તત્તત લોક પ્રાપ્તિ રહી તત્તત લોકેશુ દેવાત્મના અવસ્થાનમ એવ. તો દેવાત્માના અવસ્થાન, બરાબર. તો તે લોકની પ્રાપ્તિ એટલે શું, તો કે તે લોકમાં દેવતાના રૂપથી અવસ્થિત થવું તેજ. તત કથમ નિંદિતમ એવ એકૈકસ્ય ફલમ. તો પછી એમ કહ્યું કે કર્મથી પિતૃલોક મળશે, વિદ્યાથી દેવલોક મળશે, એટલે કે તે લોકમાં તે રહેનારના સ્વરૂપની પ્રાપ્તિ થશે, તો એમાં પછી નિંદિત કરવા જેવું શું છે, શા માટે નિંદા કરી એક ના ફળની. એ પૂર્ણ વિરામને બદલે અલ્પ વિરામ કરી શકાય.
तत् कथम निंदितम एवैकैकस्य फलम समुच्चय फलत्वेन अभिधीयते इति चेत्। हवे ए जारे कर्मनो अने उपासनानो फल देवलोकनी प्राप्ति हती त्यारे तमे निंदा करी अने समुच्चयना फल रूपे कहो छो के देवतात्म भावनी प्राप्ति थशे, तो समुच्चयना फलथी देवतात्म भाव मळे अने एकली विद्याथी देवतात्म भाव मळे तो एवं खोटू शू हतुं के तमे पेलानी निंदा करी अने पछी कहो छो के पेलानी आनी दुकानमांथी माल लई लेवानो કે ત્યાં બહુ મોંઘો વેચીશ, પછી મારી દુકાનમાં લઈ આવ્યો પછી હું એ જ ભાવ વેચું છું, તો પછી તેની દુકાન શી ખોટી હતી? એટલે તમે જયારે કર્મ અને વિદ્યા એક એકના ફળની નિંદા કરો છો, એ જ ફળ જો સમુચ્ચયથી મળતું હોય તો પછી પેલાની નિંદા શા માટે કરી? એથી ચેત જો આવી શંકા હોય તો ન, તમારી શંકા ઠીક નથી। એ સમજાવે છે હવે અમૃતાખ્ય દેવતાત્મ ભાવ પ્રાપ્તિર નામ દેવતા સાયુજ્યમ। અમૃતમાં શું એવું કહ્યું ત્યારે અમૃત એટલે શું? તો કે અમૃત એવું જેનું નામ છે એવી દેવતાત્મ ભાવની પ્રાપ્તિ, એટલે દેવતા સાથે સાયુજ્ય એની જોડે જોડાઈ જવું, બરાબર સાયુજ્ય। સો સાલોક્ય સામીપ્ય સાયુજ્ય, તો સાલોક્ય એના લોકમાં જવા મળે, સામીપ્ય લોકમાં તો હોય પણ દેવતા ત્યાં હોય અને આપણે ક્યાંય કઈ છેડે બેઠા હોઈએ દૂરના દેશમાં, તો સાલોક્ય મળે પણ સામીપ્ય ના મળે, તો કે એના લોકમાં ગયા કે સામીપ્યની સામે આપણને રહેવા મળ્યું, કે પંખો નાખતા હોઈએ, પગ ધોતા હોઈએ, આમ કપડા પહેરાવતા હોઈએ, આવું બધું સામીપ્ય। હવે સામીપ્ય મળે પણ આપણે આમ આમ અંતર સાલે તો ખરું ને, કે મારે એને અડકવાનું નહીં, આમ આમ પેરેન્ટ ખરી જવાનું, પણ આપણે આમ ચોંટીને ચોંટીને રહીએ તો જરા વધારે સારું લાગે, એટલે સાયુજ્ય નામની મુક્તિ। એટલે એ કહે છે કે અમૃતાખ્ય દેવતાત્મ ભાવની પ્રાપ્તિ એટલે શું? તો કે દેવતાનું સાયુજ્ય, એટલે દેવતાની જોડે જોડાઈ જવું। વ્યષ્ટિ ઉપાધિકૃત પરિચ્છેદ નિર્મોકેના સમષ્ટિ ઉપાધિ ઉપહિત અધિગમ ઇતિયાવત। એટલે આ પણ વ્યષ્ટિ ઉપાધિ ઉપહિત ચૈતન્ય છે, સમષ્ટિ ઉપાધિ ઉપહિત ચૈતન્ય છે, આ ઉપાધિ છૂટી જાય અને પેલી ઉપાધિ જે છે એમાં જોડાઈ જઈએ, બરાબર। એટલે સમષ્ટિ ઉપાધિ ધરાવવા પણ પ્રાપ્ત કરવું તે, તો લોક પ્રાપ્તિ એટલે શું? એટલે પેલામાં વિદ્યા દેવ લોક કહ્યું છે, અહીં વિદ્યા અમૃતમશનું તે અમૃતનો અર્થ દેવતાત્મ ભાવ કર્યો છે, એટલે દેવલોક અને દેવાત્મ ભાવ, બરાબર। વિદ્યાથી ઉપાસનાથી નર્યો દેવલોક મળે છે, જયારે સમુચ્ચયથી દેવાત્મ ભાવ અમૃત મળે છે એટલે દેવાત્મ ભાવ મળે છે, દેવાત્મ ભાવ મળે છે એટલે એ દેવતા બની જાય છે। જયારે દેવલોક મળે છે ત્યાં શું થાય છે? લોક પ્રાપ્તિસ્તુ લોક અભિમાની દેવતા સામીપ્યાદી રૂપાયથી ભેદાત, લોક પ્રાપ્તિ એટલે દેવતાને લોકમાં જવા મળે પણ દેવ બનવા ના મળે, લોક પ્રાપ્તિમાં દેવતાના લોકમાં જવા મળ્યું પણ દેવ બનવા ના મળ્યું, એટલે ખાલી દેવતાનું સામીપ્ય મળ્યું, એ ભેદ છે। વસ્તુ તસ્તુ, હવે એ કહે છે વાસ્તવમાં તો દેવતાત્મ ભાવ જ્ઞાન દ્વારા મોક્ષ સાધનમ। જો આ જ્ઞાનનું પ્રકરણ ચાલે છે, કર્મનું પ્રકરણ તો છે નહીં, આ ગ્રંથ ઈશાવાસ્ય છે, એ જ્ઞાન ભલે 9-10-11 મંત્ર છે, એ કર્મની ઉપાસનાનું પ્રકરણ કહ્યું, પણ છતાં પણ હવે ઉપનિષદ શરૂ થઈ ગયું છે 40મા અધ્યાયમાં, અને એટલા માટે જ્ઞાનમાં ઉપયોગી હોય તો જ અહીં કર્મ ઉપાસનાની ચર્ચા કરી હોય, કે દેવલોકની પ્રાપ્તિ માટે તો નાશ કરી હોય। એટલે હવે અહીં જયારે કર્મ ઉપાસનાનો સમુચ્ચય કયો છે, એના દ્વારા અમૃત મળશે એવું કહ્યું છે, અમૃતનો અર્થ દેવરૂપ બનવું, દેવાત્મ ભાવની પ્રાપ્તિ, દેવતાત્મ ભાવની પ્રાપ્તિ એવું કહ્યું છે, તો ખરેખર એ મોક્ષનું સાધન એની જોડેનો સંબંધ શું થશે એમાં અમને રસ છે। એટલે કહે છે કે વાસ્તવમાં દેવતાત્મ ભાવની પ્રાપ્તિ કરવી એ જ મોક્ષનું સાધન છે। કેવી રીતે? જ્ઞાન દ્વારા, એટલે કે વ્યક્તિત્વમાં દૈવી સંપત્તિ પૂરેપૂરી વિકસે અને પૂરેપૂરો દેવ બની જાઉં, દેવ એટલે દૈવી સંપત્તિ વાળો। હા, એક દેવ આપણે ઇન્દ્ર વગેરે ઉપર રહેનારા સમજીએ છીએ, હવે એ દેવો દૈવી સંપત્તિ ધરાવતા જ હોય એવું આપણે માનવું એ કદાચ વધારે પડતું બનશે, કારણ કે એ દેવતાઓમાં તો સ્પર્ધા પણ છે, ઈર્ષા પણ છે અને અસુરો એટલે શત્રુતા પણ છે। બીજું કે દેવતાઓ ભારતના મનુષ્ય થવાને માટે ફાંફા મારે છે અને તીવ્ર ઈચ્છા કરે છે કે અમે ભારતમાં મનુષ્ય થઈએ,
એનો અર્થ કે દેવતાના સ્વરૂપ કરતા ભારતના મનુષ્ય થવું એ ઊંચું તો હોવું જ જોઈએ. ભાગવતમાં તો વારંવાર લખ્યું છે કે દેવતાઓ ભારતનો મનુષ્ય થવા માટે ઈચ્છા કરે છે. તો મનુષ્ય જે દૈવી સંપત્તિ નિષ્કામતા અને વૈરાગ્ય પ્રાપ્ત કરી શકે છે એ વૈરાગ્ય પ્રાપ્ત કરવાની અનુકૂળતા દેવતાઓને નથી. દેવતાઓને વૈરાગ્ય, કારણ કે એમને ભોગ જ ભોગ છે અને સ્પર્ધા અને ઈર્ષાની વસ્તુ તો વારંવાર જોવામાં આવ્યું જ છે. એટલે દેવતાત્મ ભાવનો અર્થ કરવો પડે કે સંપૂર્ણ દૈવી સંપત્તિ. વ્યક્તિત્વમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિઓનું જ યુદ્ધ ચાલતું હોય છે. દૈવી સંપત્તિ બિચારી બાપડી આમ જરાક જરાક માથું ઉંચકવા જાય, પેલું કરફ્યુ હોય ને શહેરમાં, એટલે જ્યારે અહીં તો ઓછું જોવા મળતું હોય, પણ શહેરની પોળોમાં હોય એટલે બધા લોકો આમ જરાક બહાર ખોલીને જુએ કે કેવું છે, પોલીસ છે એટલે હોય તારી બંધ કરી દે, હવે તો બહાર ખોલીને બહાર નીકળી ધી મરીને. એટલે જ્યારે અસુરોની સામ્રાજ્ય વધારે હોય ત્યારે દેવતાઓ નીકળી જ ના શકે. પછી અસુરો એટલે કર્ફ્યુમાં આપેલા અસુરો છે એવું કશું કહેવા નથી માંગતા આપણે, હા ખાલી સરખામણી આટલી જ છે કે કેવા પેલાને જોઈને એ ના હોય તો બહાર નીકળીએ, નહીં તો ના નીકળીએ. એમ અસુરો હોય ત્યારે દેવતાઓ માથું ના ઉંચકી શકે, પણ જ્યારે અસુરો સામ્રાજ્ય ઓછું થાય અથવા દેવતાઓ વધારે મજબૂત થવું પડે ત્યારે પછી દેવતાઓ જરાક આમ વ્યક્તિત્વ ઉપર કાબુ જન્માવી શકે, પ્રભાવ જન્માવી શકે, એનાથી આ બધી અસુરોને દાબી શકે. આવું વ્યક્તિત્વ ઉભું કરવું પડે. સ્વાભાવિક એટલે આસુરી, સો અસુર રમંતે, પહેલા અસુરિયા રમતે લોકો ત્યાં કહી ગયા હતા કે અસુર એટલે અસુશું રમંતે, ઇન્દ્રિય શું રમંતે, પ્રાણેશું રમંતે, જે ઇન્દ્રિયોમાં પ્રાણમાં રમણ કરે છે અસુર છે. તો દેવતાઓ એટલે ઇન્દ્રિયોમાં રમણ નથી કરતા તે, અસુર એટલે ઇન્દ્રિયોમાં રમણ કરે છે તે. તો વ્યક્તિત્વ જ્યારે એવું થાય કે આત્મામાં રમણ કરતું, આત્મામાં ભલે ના કરે પણ નિર્નિમિત્ત સુખ, એ સુખ મારું સ્વરૂપ છે એ કદાચ શોધતા વાર લાગે, એ સુખ અનંત બ્રહ્મ છે એ શોધતા વાર લાગે, પણ શાસ્ત્રીય કર્મની ઉપાસના દ્વારા એ આટલું તો કરી દે કે નિર્નિમિત્ત સુખને માણતું થઈ જવું જોઈએ. શાસ્ત્રીય કર્મોએ આ કામ કરી આપવું પડે કે હવે મારે સુખી થવા માટે મારા અહંકાર, કે કર્મના ફળથી ફળ ભોગવીને પણ સરવાળો તો અહંકાર જ પોષવાનો છે કે આટલું ફળ ભોગવ્યું મેં, હા આપણે છાનામાં ના ભોગ, આપણે ધારો કે રોજ લાડુ ખાવા મળતો હોય, છાનામાં ખાઈને બેસી જઈએ ખરા કે લોકોને કહેવા જઈએ, ખબર છે મને તો રોજ લાડુ મળે છે, કેવું પડે છે ને આપણે ગમે તે ભોગ ભોગવીએ, પણ એ ભોગ ભોગવ્યા પછી આપણે જાહેરાત કરવી પડતી હોય છે કે અમે આટલા ભોગ ભોગ, અમારી પાસે આટલું સોનું છે, અમારી પાસે આટલું આ છે, આટલો વટ પડ્યો, અમારો છોકરા નંબર આવ્યો, મારો છોકરો સીએ તો બધી બધાને કહી આવું, આપણો સીએ થઈ ગયો, આપણો છોકરો સીએ થઈ ગયો, આપણો છોકરો છે, એટલે આપણો કઈ તારો છોકરો થયો છે, આપણો છોકરો થોડો થયો છે, બધાને કહી આવે આપણો છોકરો સીએ થઈ ગયો. એટલે આપણને કશુંક ભોગવવાનો નહીં, ભોગવવાથી અહંકાર સંતોષાયોનો આનંદ હોય છે કે મારો અહંકાર સંતોષાયો. કર્મ કરીને પણ અહંકાર સંતોષવાનો, ભોગ ભોગવીને સંતોષવાનો, કર્તૃત્વ પર અહંકાર, હું કરું એટલે તો બધું જો સરસ જ હોય, પરફેક્ટ આપણું પ્લાનિંગ, એટલે પછી આમ કહેવાનું શું હોય. એટલે આ બધી વસ્તુઓના જે અહંકારો હોય છે એ આપણને છેતર્યા કરે છે અને બધી પ્રવૃત્તિઓ એમને પોષવા થયા કરે છે. દૈવી સંપત્તિ થાય અથવા તો કર્મ નિષ્કામ કર્મ થાય, એકેય વસ્તુથી મારે મારા સુખને જોડવાની જરૂર નથી. બસ અહંકાર કહો કે સુખ કહો, પણ એક પણ વસ્તુ જોડે મારા સુખને હું ના જોડું. કર્મ એ શરીરથી કે ઉપાધિથી થતી સ્વતંત્ર વસ્તુ છે અને સુખ મારી સ્વતંત્ર વસ્તુ છે. કર્મ થાક લગાડી શકે પણ મને દુઃખી ના કરી શકે, કર્મ સફળ થઈ શકે પણ મને સુખી ના કરી શકે. આમ કર્મનું, કારણ કે કર્મ એટલે કરતા ખરો જ, અને કરતાને જ્યારે કર્મ કરણ ફળ બધું દેખાતું હોય તો જ ક્રિયા કરવાનો છે, અને કારણે દ્વૈત રહ્યાશ કરવાનો, કર્મ કરે એટલે દ્વૈત રહ્યાશ કરવાનો, અને કરતા પોતાની અપૂર્ણતાને પૂરી કરવા જ કર્મ કરવાનો છે. ભોગતા બનવા માટે જ કરતા બને છે ને, રસ કરતામાં નથી ભોગતામાં છે, પણ ભોગતાના સંતોષ માટે કર્મ કરે તો જ મળે, એટલે પછી કરતા થાય છે માણસ. આ ચેઇનને એને તોડવા માટે કર્મનો ઉપયોગ કરવાનો, કે કર્મ કરીશ દરિયામાં પધરાવીશ. એટલે આ ડોંગરે મહારાજનો ભાગવત છે ને, પેલા 5000 મંત્રથી મળતું એક જમાનામાં, રામ રામ નાનો નાનો મંત્ર પસંદ કરે લોકો લખવા માટે, કે 5000 મંત્ર લખે એવું હતું મને લાગે છે, તો ડોંગરે બારનું ભાગવત મળે તો એ બાને મંત્ર લખે એવી એમની ઈચ્છા. એટલે માણસો નાના નાનો મંત્ર લખે, એટલે અમારા ગુરુજી બાને લખેલા મંત્રો નદી પધરાવડાવી દે,
એટલે મંત્રો લખીને એનાથી ભાગવત ખરીદવાની પણ શી જરૂર છે? એટલે મંત્રો લખીને નદીને પધરાવી લો આપણે ભાગવત. ભાગવત એટલે એટલે એવા મંત્રોના ફળની પણ આશા નહીં એમ. એ પણ ફળની ગણતરી થઈ જ ગઈ ને કે માણસ 5000 પૂરા થયા કે નહીં, 5000 પૂરા થયા કે નહીં, થાય એટલે ભાગવત, થાય એટલે ભાગવત. સો કર્મને કોઈ જગ્યાએ જોડવાનું જ નહીં. કર્મ કરતા જાઓ ને નદી પધરાવતા જાઓ. કર્મને કરીને છોડી દઈએ, મેં આટલો કર્યો ને આટલી મહેનત કરી, એટલે મેં એટલે કઈ વાડીનો મૂળો હું અને શું લોકો જે કરે છે એની સામે તો આપણે કશું કરતા જ નથી. આ વિવેકાનંદજીનું મેગેઝીન હું મેળવવાનો પ્રયત્ન કરું છું સાધનામાં. આ વખતે આ ખોંગ કેમ, એમને 150 વર્ષ પૂરા થયા છે વિવેકાનંદજીને, એટલે સાધનામાં આ વખતે આ ખોંગ કેમના ઉપર આવેલો છે. અને એમના ઉપર એટલે એમના એમના પ્રવચ એમના પ્રવચનો વગેરેના અંશો નહીં. સી લોકોએ એને મૂલવ્યા છે, વિદ્વાન લોકોએ, એટલે લખનારાઓને પણ અભિનંદન આપીએ છીએ. બહુ સુંદર તૈયાર કર્યો છે. હું પ્રયત્ન કરું છું બધાને આપણે આપી શકીએ. પણ જુઓ આ માણસે શું કર્મ કર્યું છે. કર્મ કોને કહેવાય, કર્મયોગ કોને કહેવાય, નિષ્કામતા કોને કહેવાય, આ બધું જોવું જ જોઈએ અને કરવું જ જોઈએ. બાકી એવું સમજશો જ નહીં કે એ સિવાય કે બ્રહ્મજ્ઞાન ઉભી જશે એ શક્ય જ નથી, કોઈ રીતે શક્ય નથી. નિષ્કામ કર્મ હું તો વારંવાર કહું કે મહારાજ આટલું ભણાવે છે, સવાર બપોર સાંજ ભણવા બધા જતા હોય કે કેટલાય જતા હોય, જો એવું રાખે કે અઠવાડિયામાં એક દાડો સવારે 2 કલાક ભણવાનું નહીં અને કચરો વાળવા આવવાનું બહાર, કેટલા લોકો જાય? ખરી વાત છે કે નથી? ચલો પાણી છાંટવા આવવાનું છે અને આ કરવાનું છે, બારી બારણા સાફ કરીએ, જાણા આપણે અહીં બેસતા હોય ને ચારે બાજુ જાણા હોય તો કશો વાંધો નહીં, અમે તો બહુ નિરપેક્ષ હોઈએ છીએ. આ એને ભણીને પાછા જેને સાફ કરવું છે ને જે કરવું એ કરે. આ બધી વસ્તુઓ તો કોઈ રીતે અસંગની જોડે સુસંગત છે જ નહીં. આ વસ્તુએ જવું જ પડશે, ભલે આપણે ધાબળા વેચવા ના નીકળીએ, પણ જે સેટઅપમાં જ્યાં છીએ ત્યાં આપણે એનો ભાગ બનીને કેમ ના રહી શકીએ? અને આપણે એમાં પ્રદાનનો અંશ, આમાં હું શું કરી શકું એવું ના થાય તો ચાલે જ કેવી રીતે? તો મફત તો મળે જ ના. બધાને આ સત્યકામ જાબાલના ગુરુ જેવા ગુરુ મળવા જોઈએ. અને સત્યકામ પણ એમણા આવશે આગળ, એ ગુરુ થશે ત્યારે જ ધંધો કરશે પાછો. એટલે એટલે એ જબરદસ્ત નિષ્કામ કર્મ તો અશક્ય છે. અને જ્યારે નિષ્કામ કર્મ અશક્ય છે ત્યારે બ્રહ્મ વિદ્યા કે શક્ય છે એવું માનીએ છીએ? નથી શક્ય. એટલે અહીં સમજાવે છે અમૃત. ઓકે, હા, લોક પ્રાપ્તિસ્તુ લોક અભિમાની દેવતા સામીપ્યાદ રૂપાયથી ભેદાત. તો લોક પ્રાપ્તિ છે એ તો દેવતાનું સામીપ્ય મળશે, દેવતાના લોકમાં જઈશું આપણે, પણ દેવતા બનાવશે નહીં. વ્યક્તિત્વ આખું દૈવી સંપત્તિથી ભરાય. સો વસ્તુ તસ્તુ દેવતાત્મ ભાવહ જ્ઞાન દ્વારા, એ અલગ શબ્દ કરી શકાય, મોક્ષ સાધનમ. તો વાસ્તવમાં તો દેવતાત્મ ભાવ એટલે કે દૈવી સંપત્તિ વાળા બનવું. હા, દેવતાત્મ ભાવમાં ઇન્દ્રવિન્દ્રનો કંઈ આપણને રસ નથી, પણ દૈવી સંપત્તિ આવે. જોકે ઇન્દ્ર વગેરેની જે નિંદા કરવામાં આવે છે એ આપણે એને સ્વીકારવી કે માનવી હોય પણ એ પણ અર્થવાદમાં ગણી શકાય. કારણ કે ઇન્દ્ર થવું એ કંઈ મજાક નથી, આ પણ બહુ મોટી વસ્તુ હશે. અને ઉપનિષદોમાં તો ઇન્દ્રને બ્રહ્મનું જ નામ કહ્યું છે. સો ઇન્દ્ર પુરુરૂપ હૈયે તે, અને એટલા માટે ઇન્દ્ર નામથી એવું કશું માનવાની જરૂર નથી. પણ છતાંય આપણી સમજ માટે દેવતા થવું એટલે પૂરેપૂરી દૈવ સંપત્તિ પ્રાપ્ત કરવી. બ્રહ્મણા સહ તે સર્વે સંપ્રાપ્તે પ્રતિસંચરે પરસ્ય અંતે કૃતાત્માનઃ પ્રવિશંતિ પરમ પદમ ઇતિ. બ્રહ્મલોક ગતાના બ્રહ્મણા સહ એવ મોક્ષ શ્રવણાત. તો બ્રહ્મણા સહ એટલે બ્રહ્માજી, હા, બ્રહ્મ એટલે બ્રહ્માજી. બ્રહ્માજીની સાથે બધા જ પ્રતિસંચરે સંપ્રાપ્તે, પ્રતિસંચરે એટલે પ્રાકૃતે પ્રલયે સર્વ કાર્ય સકલ કાર્ય વિનાશે. એટલે પ્રાકૃત પ્રલય જયારે થયો ત્યારે બધા કાર્ય જગતનો વિનાશ થઈ ગયો. ત્યારે પરસ્ય અંતે સૌ પ્રતિસંચરે પ્રાકૃતે પ્રલયે સંપ્રાપ્ત સતી. પરસ્ય એટલે હિરણ્ય ગર્ભસ્ય અંતે એટલે મુક્તિ સમયે. એટલે હિરણ્ય ગર્ભ છે જયારે આ પ્રલય થાય, પ્રકૃતિ પ્રાકૃતિક પ્રલય, ત્યારે હિરણ્ય ગર્ભની મુક્તિ થાય છે બ્રહ્માજીની. અને એ વખતે જે જીવો ત્યાં પહોંચ્યા છે બ્રહ્માજી પાસે એમની સાથે એમની પણ મુક્તિ થાય છે. એટલે મુક્તિ સમયે તે સત્યલોક વાસીના
कृतात्मा पुण्यशाली लोग सत्यलोक में निवास करे कृतात्मा एटले प्राप्त तत्व साक्षात्कार तत्व साक्षात्कार जेमणे प्राप्त करेलो छे पण कंईक नानी मोटी भोगनी वासना हशे એટલે દેવલોક માં જઈને ભોગવે છે. અસલ મને બ્રહ્માજી ઉપદેશ આપે તો કેવું, જાતે ફેન્સી લોકો ની હોય એટલે ગુરુજી આપે બરાબર, તો અંગ્રેજી માં આપે તો કેવું, સંસ્કૃત માં આપે તો કેવું, પણ બ્રહ્માજી આપે ત્યારે મજા તો પડી જાય નહીં. એવું કંઈક ભોગની વાસના હોય એટલે તત્વ સાક્ષાત્કાર થયો છે કંઈક પ્રતિબંધ રહી ગયો હોય એવું કશુંક હોય, ત્યારે બ્રહ્મણ સહ પરમ પદમ વિદેહ કૈવલ્યમ પ્રવેશંતિ. परस्य अंत એટલે બ્રહ્મ હિરણ્ય ગર્ભની સાથે હિરણ્ય ગર્ભનો અંત એટલે હિરણ્ય ગર્ભની મુક્તિ થાય ત્યારે સત્યલોકમાં જનારા બધા જે તત્વ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા લોકો છે એ બધા બ્રહ્માજીની સાથે જ વિદેહ કૈવલ્યને પ્રાપ્ત કરે છે. ઇતિ બ્રહ્મલોક ગતાનામ, આ રીતે બ્રહ્મલોકમાં જે લોકો ગયા છે એ બધાનો બ્રહ્માની સાથે જ મોક્ષ થાય છે એ સાંભળવા મળે છે. એટલે કે દેવતાત્મ ભાવની પ્રાપ્તિ એ મોક્ષનું સાધન છે એ માટે એમણે કહ્યું. જ્યારે લોક પ્રાપ્તિ જ તો દેવલોકની ઉપાસનાથી જે પ્રાપ્તિ થઈ છે એમાં તો ભોગ માત્ર સાધન ઇત્યવ ભેદઃ, એ તો દેવલોક માત્ર ભોગનું સાધન જ છે. જ્યારે જે સમુચ્ચય દ્વારા ગયા છે એ લોકોને ક્રમ મોક્ષ પ્રાપ્ત થાય છે. તથા જ ભેદ પછી પૂર્ણ વિરામ કરી દેવાય, સાધન ઇત્યવ ભેદઃ. તથા જ સકામ કર્મ ઉપાસને નિંદિત્વા નિષ્કામ તત્સમુચ્ચય અત્ર વિધીયતે ઇતિ મંતવ્યમ. એટલે હવે આમ તો એવું થાય છે કે કર્મ અને ઉપાસના અલગ અલગની નિંદા કરી છે અને સમુચ્ચયની સ્તુતિ કરી છે, અને અલગ અલગ કરવાથી જે ફળ મળશે દેવલોક અને પિતૃલોક એના કરતા વધારે ફળ મળશે દેવાત્મ ભાવ. આમ ફળની દ્રષ્ટિએ પણ સરસ ગોઠવાઈ જાય છે. તો એનો અર્થ કે દેવાત્મ ભાવની પ્રાપ્તિને માટે પેલી નિંદા કરી છે કર્મ ઉપાસના સ્વતંત્ર કરવાની, એવો અર્થ કાઢવાની સગવડ તો છે જ ને કે સકામ કર્મ અને સકામ ઉપાસના સ્વતંત્ર કરવા એના કરતા સકામ કર્મ ઉપાસનાનો સમુચ્ચય કરવો જેથી આપણને વધારે ફળ મળશે એવું આમાંથી સામાન્ય રીતે જણાય છે. તો એવો એનો હેતુ છે એ કહેવાનો. એટલે કહે છે સકામ કર્મ ઉપાસના નિંદિતમાં, એટલે અહીં અલગ અલગ કર્મ અને ઉપાસનાની નિંદા દેખાય છે પણ સમજવાનું શું કે ખરેખર કર્મ કે ઉપાસનાની નહીં, સકામ કર્મ અને સકામ ઉપાસનાની નિંદા છે. અને સમુચ્ચય છે એ સકામ કર્મ ઉપાસનાનો નથી, એ નિષ્કામ કર્મ ઉપાસનાનો સમુચ્ચય છે. બરાબર? એટલે એમણે કર્મ અને ઉપાસના અલગ અલગ નિંદા કરી કે નર્યા કર્મને વરેલા રહ્યા કરશો એ પણ બરોબર નથી. તો શું થાય કે શરીરનો વિકાસ થશે પરંતુ મનનો વિકાસ નહીં થાય. એકલા ઉપાસના કર્યા કરશે તો મનનો વિકાસ થશે પણ શરીરનો વિકાસ નહીં થાય. પણ બંનેનો વિકાસ વ્યક્તિત્વ આખું જોડે ચાલવો જોઈએ તો એ નહીં થાય. એટલે માટે બંને સાથે કરવા જોઈએ. એટલે પેલો કે કેમ વધારે ફળ મળશે તો બંને કરે છે. એટલે વધારે ફળ મળશે માટે બંને કરતો હોય તો ઉભો રહે, પણ ખરેખર કરશે જ. એટલે પહેલા તો વધારે ફળ માટે જ કરશે, કોઈ પ્રશ્ન નથી આવતો. આ તો ઈશાવાસે ભણનારો છે એને આ કહેવાય. ઈશાવાસે ભણનારો ના હોય અને કર્મ ઉપાસના વાળો હોય તો એને ફળ માટે જ સમુચ્ચય કરાવવો પડે. પણ જો ઈશાવાસે ભણતો હોય અને એ કહેતો હોય કે કર્મ ઉપાસના અલગ અલગ છોડું અને હું સકામ કર્મ ઉપાસના કરું, તો કે એટલા માટે તને નથી કહ્યું કે તું કામનાને વધારે પોષણ આપે? આ તો એવું થયું કે વધારે કામના વધારતારી, આટલામાં દેવલોકમાં શું રાખ્યું છે? અરે દેવતા બનાવવા રાખ્યું છે, ઇન્દ્ર થઈ જાય જોઈએ. તો ઇન્દ્ર થવા માટે નથી કરતા આપણે. એટલે એને કહે છે કે સકામ કર્મ ઉપાસના નિંદિતમાં, એટલે અલગ અલગ કર્મ ઉપાસનાને નહીં સકામ કર્મ ઉપાસનાની નિંદા કરી છે, અને નિષ્કામ એવા તત્ એટલે કર્મ ઉપાસના સમુચ્ચય અત્ર વિધ્યતે. નિષ્કામ કર્મ અને નિષ્કામ ઉપાસના એમના સમુચ્ચયનું વિધાન કર્યું છે. ઇતિ મંતવ્યમ, આવું તમારે માનવું. સકામ નિષ્કામ જોયું, હવે આ મંત્રોમાંથી નથી નીકળ્યું, ભાષ્ય વગેરે બધા વાત ટિપ્પણ કારે કાઢ્યું. કેમ કાઢી શક્યા? સિદ્ધાંત સ્પષ્ટ છે. સિદ્ધાંત જયારે સ્પષ્ટ હોય ત્યારે લખાણ ગમે તે હોય આપણે કેવી રીતે એને ઘટાડવું એ નક્કી કરી શકીએ. પણ કારણ કે મંત્રના શબ્દો અમુક પ્રકારના છે, કારણ કે અમુક પ્રકારે ઘટાડી શકાય છે, પણ સિદ્ધાંત બદલવું એ ના થાય. એટલે પ્રકૃતત્વ કે યોગ્યત્વ, તો બીજું કોઈ ક્રાઇટેરિયન જોવાય નહીં. સિદ્ધાંતમાં બાછોડ કરાય જ નહીં,
सो यदुक्तम ग्रंथ कोटि भी ब्रह्म सत्यम जगत मिथ्या जीव ब्रह्म नापर श्लोकार्थे न प्रवक्ष्यामि। तो करोड़ों ग्रंथों में कहू छे ए हूँ अर्धा श्लोक में कहू छू शू ब्रह्म सत्यम जगन मिथ्या जीवो ब्रह्म ना पर ब्रह्म सत्य छे जगत मिथ्या छे जीव ब्रह्म छे ब्रह्म करता जुदो नहीं आ सिद्धांत छे। हवे ए सिद्धांत ने जाळवीने अने उपनिषदो एनुं ज प्रतिपादन करवाने वरेला छे। आ बधुं आपणा वडीलोए नक्की करी नाख्युं छे कि उपनिषदोनुं तात्पर्य निश्चय थई चूक्यो छे एनो अनुबंध चतुष्टय स्पष्ट थई चूक्यो छे। आ संजोगोमां जीव अने ब्रह्मनुं ऐक्य बतावा माटे ज उपनिषदो छे। पछी एमां जुदुं कशुंक आवतुं होय के कर्म उपासनानो समुच्चय समुच्चयनुं वधारेलुं फळ मेळवा माटे कयो होय એવું પોતે કહેતા હોય કે વધારે ફળ મેળવવા માટે કરો તો પણ એવો અર્થ ના કરાય એટલે ટિપ્પણકાર પોતાના તરફથી હિંમત કરીને કહેશે કારણ કે સિદ્ધાંત સ્પષ્ટ છે અને એમને ખાતરી છે કે ઉપરનો વિરોધ નથી એટલે ઉપરનો વિરોધ એમનાથી નાશ કરે નાશ કરવા ઈચ્છે પણ એમને ખબર છે કે એમની વિવક્ષા તો આ જ છે કારણ કે દેવતા ઇન્દ્રલોકની પ્રાપ્તિ કરવા માટે થોડું વેદાંત છે કોઈ કોઈ ફળની પ્રાપ્તિ માટે નથી। सकाम निष्कामयोः एव तयोः भोग मोक्ष हेतुत्वात् तयोः एटले कर्म उपासनयोः। तो सकाम कर्म उपासना छे ए भोगनुं कारण छे एटले के भोग आपनार छे मेळवनार छे। निष्काम कर्म उपासना छे ए मोक्षनुं कारण छे। ज्ञानकांडे चत्र एटले हवे ज्ञान विभाग शुरू थई गयो छे उपनिषदथी। ज्ञानकांडे चत्र ज्ञान साधन कर्म उपासनयोः एव विधातुम् अर्हत्वादिति। तो अहीं ज्ञाननुं साधन होय एवा कर्म उपासनानुं ज विधान करवुं योग्य छे। बाकी कंई देवतात्व भावनी प्राप्ति माटेना कर्म उपासनानुं विधान करवुं एवो प्रोजेक्ट नहीं होय ना शके। ननु निष्काम अनुष्ठानस्य मोक्ष हेतुत्वे एकैकस्य तो समुच्चयनिष्ठ जरूर छे। निष्काम करवुं छे અંતઃકરણ શુદ્ધિ જ કરવી છે તો પછી નર્યું કર્મ કે નર્યું ઉપાસના ગમે તે કરે તો શું થઈ ગયું કશો વાંધો જ નથી ને આપણે ક્યાં ફળ જોઈએ પછી શું છે તો એમાં જસ્ટિફાય કરવું પડે। સો હી સેઝ નાનો નિષ્કામ કર્મ અનુષ્ઠાન નિષ્કામ અનુષ્ઠાનસ્ય મોક્ષ હેતુત્વે જો નિષ્કામ કર્મ ઉપાસના અનુષ્ઠાન મોક્ષનું કારણ બનતું હોય તો એકૈકસ્યાપિ તથા અનુષ્ઠાનમ પરંપરા મોક્ષ પર્યવસાય ભવિષ્યતિ। તો એકલી કર્મ એકલું કર્મ કે એકલી ઉપાસના નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ પણ એક તથા એટલે નિષ્કામ ભાવે ને હા એક કશ્યાપી તથા એટલે નિષ્કામ અનુષ્ઠાનમ પરંપરાયા પરંપરાથી મોક્ષ પર્યાસ એટલે જ્ઞાન તો વચ્ચે આવવું જ પડશે એટલા માટે ચિત્ત શુદ્ધિ કરશે જ્ઞાન પ્રાપ્ત કરાવશે અને પછી મોક્ષનો પર્યવસાન પામશે પર્યવસાય એવ ભવિષ્યતિ ઇતિ સમુચ્ચય વિધાનમ અફલમ એવ તો સમુચ્ચયનું વિધાન છે એ ફળ વગરનું નકામું થઈ ગયું તો માંડી વાળી આપણે એથી ચેત જો તમને આવી શંકા હોય તો ના આ શંકા ઠીક નથી। સત્વરમ ફનજનન અનુકૂળતયા સફલત્વાત એકલું કર્મ નિષ્કામ કરીએ કે એકલી ઉપાસના નિષ્કામ કરીએ તો એ ફળ આપશે ખરું બહુ મોડેથી આપશે। આખા વ્યક્તિત્વનું ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી આખું વ્યક્તિત્વ જો સાથે વિકસતું હશે તો ઝડપથી સત્વ તરફ ફળ મળશે। સત્વર ફળ જનન અનુકૂળતયા તરત જ ફળ જમનાવાને અનુકૂળ થવાને થાય છે માટે સમુચ્ચય સફળ છે। એકૈક અનુષ્ઠાને હિ વિલંબેન ફલમ કેટલી સ્પષ્ટતા કરી આપે છે। એક એક અનુષ્ઠાન કરીશું તો મોડેથી ફળ મળશે વિલંબથી મળશે મળશે ખરું સમુચ્ચય નતું સદ્ય એવ પણ સમુચ્ચય કરવામાં આવશે તો તરત ફળ મળશે। સમુચ્ચયના કેમ સમુચ્ચયના મલવિક્ષેપયોહો યુગપત અપાકરણાત કારણ કે કર્મ એક કામ કરે છે આ પ્રોજેક્ટ અશુદ્ધિ દૂર કરે જો નિવૃત્તિ માર્ગ છે આ પ્રવૃત્તિ માર્ગ નથી એટલે વેદાંતનું અધ્યયન નિવૃત્તિ કારણ પ્રાપ્તની પ્રાપ્તિ કરવી છે અપ્રાપ્તની પ્રાપ્તિ નથી કરવી। તો પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની જરૂર શું છે કેમ કે પ્રાપ્તને પેલો ચશ્મા કેસમાં રાખ્યું છે એટલા માટે આપણે ઉપરનો કેસ પેલો કોષ કહ્યો ને કોષ તો કોષો આચ્છા દકતવાત તો મ્યાનમાં તલવાર છે પણ મ્યાનનું કવર કાઢવું પડશે ને એમ આત્મા છે તો ખરો પ્રાપ્ત પણ એના ઉપર બધું અનાત્મા બહુ ચડી ગયા છે એ બધા નિવૃત્તિ કરવાની છે। હવે એ નિવૃત્તિ તો જેટલી ઝડપથી થાય એટલી સારી ને કે હાથથી થોડીક નિવૃત્તિ થાય કાનથી થોડીક થાય નાકથી થાય દોન બધેથી કાઢવામાં આવીએ આપણે આપણું શું જાય છે। તો મુખ્ય અશુદ્ધિઓ ઓળખવામાં આવી છે મળ વિક્ષેપ અને આવરણ તો મળ છે રાગ અને દ્વેષ
અને વિક્ષેપ છે ચંચળતા, એટલે રાગદ્વેષની નિવૃત્તિ કર્મથી થશે. આ માણસ ગમે છે ને આ માણસ નથી ગમતો, તો આમાંથી મુક્ત થવું જ પડશે, એમાં કોઈને કોઈને છૂટકો નથી. અને એ અઘરું છે થવાનું, કારણ કે આપણે તો બધા નારાયણ તો છે, પણ આવો દુષ્ટ નારાયણ કરીએ શું આપણે? એટલે હવે આ વાસ્તવિક પ્રશ્ન છે કે નારાયણ હોય તો પૂજા કરી લેવાનો વાંધો નહીં, પણ આપણે જો ડીલ કરવાનો છે, વ્યવહાર કરવાનો છે, અને એમાં આપણે મૂંઝાઈએ કે કરવું કેવી રીતે કરવું. ઘણી વાર આપણે બહુ ઓનેસ્ટ અને બહુ સિન્સિયર હોઈએ, તો પેલાની સમજ જ ના પડે કે શું કરવા માંગે છે, ક્યારે શું કરશે, કેમ કરશે. એટલે વ્યવહાર છોડી શકાય તો છોડીએ, પણ છોડી ના શકાય, અને કરતા આવડે ને એની જોડે કરવાનું. એટલે અનેક મુશ્કેલીઓમાં નારાયણ બુદ્ધિ જાળવી રાખવી ને આ બધી તો બહુ જ મહાન સાધનાઓ છે, અને છતાં મહાપુરુષો કરે છે, એટલે કર્યા વગર છૂટકો નથી, એ કરવું જ પડશે. અને ત્યારે થાય કે વ્યવહારમાં આપણને મેળવવાનું કે ગુમાવવાનું કશું નથી, મારે ખાલી અશુદ્ધિ જ ગુમાવવાની છે. હા સારું તો લઈ જાઓ, મેં હાર બનાવ્યો અને જેવો સ્વામીજી પહેરાવવાનો હોય મારા હાથમાંથી ઉચકીને તમે ચાલવા માંડ્યા અને આશીર્વાદ આપવાનો, ખાજા બેટા તો ખુશ થાય. આ નાની દેખાતી વસ્તુ કેટલી બધી મોટી છે, કારણ કે પેલો હવે આપણને એમ કહેતી આપણે તો સાધક, તે સાધક નથી સીધો જ પ્રશ્ન. એને આ કે કઈ હવે આપણે તો પણ વેદાંત ભણીએ તો એ માસથી પહેલો ભણે જ પડે, તો 50 વર્ષની ભણે, હું તો 25 વર્ષથી ભણું છું. એટલે આપણી પાસે બધી જ દલીલો છે અને બહુ સંગીન દલીલો છે, આપણે બધી રીતે સાચા છીએ. એવું હોવા છતાં પણ કોઈ જસ્ટિફિકેશન આપણને આપણા ગુરુજી આપી શકે એમ નથી. લેટ અસ બરાબર, આ તો ખાલી હું કહું છું કે ભગવાન કે શાસ્ત્રો કે કોઈ પણ વ્યક્તિ આપણને જસ્ટિફિકેશન ના આપી શકે કે આ બધા અમુક વ્યક્તિનું વર્તન આવું કેમ છે અને એ બધા આવું રાખે તો મારે કેમ સુધારવું. હવે એનું કોઈ કારણ જ નથી, તમે એને નથી કહેતા મને કેમ કહો, વાત તો સાચી છે, તમને નહીં કહું, બસ તને નહીં કહું. એટલું બીજું શું કરી શકે મહાત્માઓ પણ. આ સંજોગોમાં આપણને આપણું વર્તન સુધારવા માટે કે સમાન રાખવા માટે કે આ બધા માટે કોઈ આશ્વાસન કે કોઈક બળ કે કોઈક શ્રદ્ધા કશું ટકવું અઘરું છે, જન્મવું જ અઘરું છે. પણ જો જન્મી ગયું ભૂલમાં તો ટકવું અશક્ય કરતા જરાય ઓછું નથી. અને વર્ષોના 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 વર્ષો સુધી ચાલ્યા કરે આ બધી વસ્તુઓ બહુ જ મુશ્કેલ છે, પણ સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ઉપાસના, એટલે આપણે સેવાના કર્મ તો કરતા જઈએ, સાથે સાથે પેલી ઉપાસના એટલે અદ્વૈતનું ચિંતન એ જો ચાલુ રહે, આઈધર અથવા મારા ગુરુજીને ગમશે કોઈક રીતે, કોઈક રીતે પણ આપણું મન માણે, ટૂંકમાં આપણે જે શબ્દો વાપરીએ છીએ તેમ કે હું જે કંઈ કરું છું એને મારું મન માણી શકે. ગુમાવ્યાના ભાવને એન્ટરટેઈન કરીએ અને સેવા કરીએ તો સેવા થતી નથી. એટલે ગુમાવ્યાના ભાવને તો આપણે એટલે વંચિતતા, ડિપ્રાઇવેશન, ગુમાવ્યું હોય કે કંઈક ઓછું મળ્યું હોય કે અન્યાય થયો હોય કે કોઈ લઈ ગયું હોય. અને હવે એટલે મહાત્માઓ એવા એક પ્રકારના હોય ને કે જે શાસન કરતા હોય, કેમ લઈ ગયો, ચાલ મૂકી દે, બધું બરાબર થવું જોઈએ, સરખું થવું જોઈએ, કદાચ ત્યાં ઓછી આવી તકલીફ પડે. પણ જ્યાં મહાત્મા એવા હોય કે સૌ સૌના નસીબને જે કરવું હોય કરે, કોઈને લઈ જવું હોય તો લઈ જાય, કોઈને આપવું હોય તો આપી જાય, કોઈ પેલો આપીને પેલો લઈ જાય, જેને જે કરવું હોય કરવે, એમાં આપણે મૂલ્યોને વળગી રહેવું, સમજાય છે? બધાને મૂલ્યોને વળગી રહેવાની ફરજ પાડવામાં આવતી હોય એવી જગ્યાએ હોય એ તો મૂલ્યોનું પાલન કરવું જ પડે ને, એમાં આપણને કે બહુ તકલીફ ના પડે, અથવા ઓછી પડે, પડે તો પડે છે, તો અમારે ચાલે નહીં, પણ કદાચ ઓછી પડે. પણ જ્યાં એવું મુક્ત શિસ્ત હોય, ફ્રી ડિસિપ્લિન, કે આ તો ભાઈ બગીચો છે, ગંગાજી છે, એને જે કોગળા કરવો હોય કોગળા કરે, નવું હોય તો ના, એ મેલ કાઢવો હોય મેલ કાઢે, અને જો એ માણસને ગંગાજીના સ્નાન કરવું હોય, પવિત્ર થવું હોય, ગંગાજળ ભરી જવું હોય, બધી છૂટ છે. એ સંજોગોમાં આપણને એમ થાય કે પેલો ગંગામાં ગંદવાડો કેમ કરે છે, તો હું ગંગાની પૂજા શું કામ કરું, એ તારી મરજીની વાત છે. એમ બધાને જે કર મુક્ત શિસ્ત છે, અને એમાં મારે એકલાને મૂલ્યોને વળગીને રહેવું હોય ત્યારે અઘરું છે, એમાં કોઈ શંકા જ નથી. અને છતાં એટલી એક જ હિંમત રાખી શકાય કે જે જેટલું કરશે એના નસીબનું છે. આમાં કોઈનું કરેલું કોઈને મળશે એવું થવાનું જ નથી,
દરેકે પોતે જ કરવાનું છે અને પોતે જ ભરવાનું છે. એટલે જે જેટલી વાંછોડ કરશે તે એટલે એ તો એને શોને કરતો કાલે મળશે, એટલા માટે નહીં, આપણે ગુમાવવાનું નથી એટલા માટે. ખરી વાત છે, આપણને એવું થાય કે છ પાપ કરતો પછી જોયું એક દાડો એને ખબર પડી જવાની છે, એવો રસ આપણને શું કામ હોય. આપણે આપણને ટકાવી રાખવા જેટલી હિંમત ભેગી કરીએ કે કંઈ વાંધો નહીં, મને મજા છે કે હું મૂલ્યોનું પાલન કરું છું, શાસ્ત્રોએ જે કહ્યું છે અનુસરી શકું છું, મને આનંદ છે, અથવા ગુરુજી જે ભણાવે છે એને હું જીવીને બતાવી શકું છું, વા હું ધન્ય છું કે ભગવાન મને એવી બુદ્ધિ આપે છે કે ગુરુજી જે મૂલ્યો ભણાવે છે એ મૂલ્યોને જીવવાની હું હિંમત કરી ઈચ્છા કરી શકું છું, પહેલાં તો નિશ્ચય કરી શકું છું, હિંમત કરી શકું છું, ફરી હાલી જો પાછો ટટાર થઉં છું, પણ હું આઈ વિશ ટુ અબાઇડ બાય ધ વેલ્યુઝ. એટલે આ પ્રકારનો પ્રયત્ન અંતઃકરણની શુદ્ધિ અને અંતઃકરણની ચંચળતા એટલે કર્મયોગ અને ઉપાસના. ઉપાસના એટલે મારા ઈષ્ટની સેવા કે ઈષ્ટની ખુશીથી હું ખુશ છું. કર્મ એટલે આઈ હેલ્પ હિમ, હું એના માટે સેવા કરું છું, કર્મ કરું છું. પણ કર્મ કરવામાં ઘણી બધી વાર ખુશી નથી હોતી કે સ્પર્ધા અને ઈર્ષા ને બધું રહી જતું હોય છે, અથવા તો મુખ્ય તો વંચિતતાનો ભાવ. જ્યારે માણસ સિન્સિયર હોય ત્યારે વંચિતતાનો ભાવ બહુ રહી જાય છે, ડિપ્રાઇવેશન ઓર ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ એવું બધું. પણ એનો આનંદ આમાં જ છે કે મને સેવા કરવાની જે તક મળી, જેટલી મળી એ કે મહાન હતી, મોટી સેવા કરી કે વધારે સેવા કરી, પણ જે તક મળી એને મેં ન્યાય આપી, હું ન્યાય આપી શક્યો, મેં આપ્યો પણ નથી, મને તક મળી ભગવાનની કૃપાથી, ન્યાય આપી શક્યો ભગવાનની કૃપાથી, અને એનો મને આનંદ છે. ઉપાસના એટલે આનંદ લેવો, જે કરીએ એનો આનંદ લેવો. કારણ કે કર્મ પણ પ્રાર્થના છે, કર્મ પણ ઉપાસના છે. કર્મ કરવામાં સતત જેને માટે કરવામાં આવે છે એના એની ખુશીનું ચિંતન હોય જ તો એ કર્મ ઉપાસના થઈ જ ગયો, એટલે સમુચ્ચય એની જાતે જ થઈ ગયો. પછી કે અલગ માળા લઈને બેસીએ કે ના બેસીએ એનો વાંધો નથી, પણ કર્મ કરવામાં જેને માટે કર્મ કરવામાં આવે છે એનું ચિંતન ના થયું તો એ કર્મ જ થશે, ઉપાસના નહીં થાય, અને તો અંતઃકરણ તૈયાર નહીં થાય, તો કર્મનું ફળ આપણને લાગશે કે આખી જિંદગી કર્મ કર્યું કશું ફળ ના મળ્યું. આપણને પણ લાગતું હોય છે ને ભલ ભલા બીજા લોકોમાં આપણે જોતા હોઈએ છીએ, બધે ઠેબા ખાધા ને બધે અભ્યાસ મળ્યો ને બધું આ થયું ને પેલું થયું ને, કર્મ કર્યું ઉપાસના ના થઈ. સો એકઈક અનુષ્ઠાને હિ વિલંબે ન ફલમ, એક અનુષ્ઠાન કરવામાં આવશે તો વિલંબથી ફળ મળશે. સમુચ્ચય નતું સદ્ય એવ, પણ સમુચ્ચય થશે. એટલે ઇન્ટિગ્રેશન ઓફ હેડ એન્ડ હાર્ટ, આ મોટા મારા શબ્દોમાં માથું અને એટલે બુદ્ધિ અને હૃદય એનો સમુચ્ચય, એટલે એટલે કર્મ ઉપાસનાનો સમુચ્ચય નહીં, ઇન્ટિગ્રેશન ઓફ હેડ એન્ડ હાર્ટ, માથું અને હૃદય, બુદ્ધિ અને ભાવનાશીલ વ્યક્તિત્વ, એ બંનેનો સમુચ્ચય. એનાથી સદ્ય એવ તરત જ ફળ મળે છે. સમુચ્ચયના મળ વિક્ષેપયો યુગપત અપાકરણાત, સમુચ્ચયથી મળ વિક્ષેપ બંનેનું સાથે અપાકરણ થશે. એકૈક તસ્તુ કમેણે ત્યલમ, જ્યારે બારા ફરતી કરીશું તો બારા ફરતી થશે, આવું ફળ છે. માટે ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.